If Dhritarāgaya Namo Arihantānam Namo Siddhānam Namo Āyarīyānam Namo Vatsāyānam Namo Lohe Sabva Sahunam. Aiso pancha namukaro sabba pabhapanasano mangalanancha sabvesim padamam havai mangalam. Om namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Jai Satchidananda. Pratyaksh Dada Bhagavani Sakshiye. Vartamane Mahavide Kshetrama Vicharata. तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। वितराग शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। आ क्षेत्र ना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। अखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। जगत भर ना संत पुरुषों नु योग बल जगत भर ना सत पुरुषों नु योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो समाधान ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो। निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है
सूक्ष्म तमा सिद्ध परम गुरु सत्यम निश्चयवन्तः तैत्रिश कोटि देवगण विश्वहितार्थे स्वागतम् जगकल्याणकयाग्नमे मंगलमय जो आशिषम सिद्ध स्वरूपे मूर्तमो गलती भूल को माफ दो व्यवहारे सदबुद्ध हो निश्चय में अभिप्रोद जो जय सच्चिदानंद जय सच्चिदानंद हे श्री पद्मावती माँ हे श्री चक्रेश्वरी माँ अमे सब आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी अने प्रार्थना करिए छे के अम सर्वे महात्माओं ने मोक्ष मार्ग ने लायक અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ હે શ્રી અંબે માં હે શ્રી ભદ્રકાળી માં અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અમ સર્વે મહાત્માઓને પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સ્વામીજી બધા તરફથી સમય સમય ઘણા જીવોને એ આધ્યાત્મ વિજ્ઞાન કે જે કુદરતી કાનૂન ઉપર આધારિત છે અને આપણો પાછલો ઇતિહાસ કે જેમાં આપણે ભગવાનને વ્યક્તિ તરીકે માનીએ છીએ અને ગુરુને પણ વ્યક્તિ તરીકે માનીએ છીએ અને એ પરંપરાથી આપણે બધા ટેવાયેલા છે અને પરંપરાથી ટેવાયેલા હોવાને કારણે એ પરંપરા
આપણા મગજની અંદર જો જે બેસી ગઈ છે કેટલાય અવતારોથી, અને આ આધ્યાત્મ વિજ્ઞાન કે જે કુદરતી કાનૂન ઉપર આધારિત છે એનો જે તફાવત છે એ તફાવતની ગેડ બેસતા ઘણા બધા લોકોને ઘણો બધો સમય લાગે છે. કારણ કે વિજ્ઞાન આ અવતારમાં તમને સાંભળવા અને સમજવા મળ્યું છે, અને ધર્મની અંદર ભગવાન અને ગુરુની પરંપરા તો અનાદિકાળથી છે, અને એ આપણે બધાએ વ્યવહારમાં અને ધર્મમાં માન્ય કરેલી છે. એટલે એ આપણા મગજમાં સેટ થઈ જાય એ કોઈ નવી વસ્તુ નથી. પરંતુ આ આધ્યાત્મ વિજ્ઞાન એ એવું વિઝન છે કે જેને આ જગતમાં સનાતન સત્ય જાણીને અંતે રાગ દ્વેષ કસાયોથી મુક્ત થઈ, અજ્ઞાનથી મુક્ત થઈ, કર્મના બંધનોથી મુક્ત થઈ, સાહજિક જીવન જીવી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જવું છે. અથવા તો જેને મોક્ષે જવું નથી તો પણ જેને આ જગતનું સનાતન સત્ય જાણી, આ જગતની વાસ્તવિકતા જાણી અને આ જગતમાંથી પોતે ભૌતિકતાનો મોહ ખલાસ કરવો છે, જેને કારણે રાગ દ્વેષ ઈર્ષ્યા આ બધું ગૌણ થઈ જાય ઓટોમેટિક. મોક્ષે ના જવું હોય તો પણ એવું આ અદ્ભુત અને અલૌકિક વિજ્ઞાન એ ઘણા બધાને હજુ પોતાના વિઝનની અંદર ગેડમાં બેસતા ઘણો બધો સમય લાગે છે, અને લાગશે પણ ખરો. એ દરેક વ્યક્તિની અજ્ઞાનની પકડ જેને જ્ઞાની પુરુષ દાદા ભગવાન દાદા ભગવાને અને કવિરાજશ્રીએ એને અટકણ કીધી છે. ઘોડો દોડે ફાસ્ટ પણ જયારે અટકણ આવે પછી આગળ વધી શકે નહીં. એટલે એ અટકણ છે એની, અને એ અટકણને દૂર થતા પોતાની દ્રષ્ટિમાંથી એને રિમૂવ કરતા હજુ ઘણો ઘણો સમય લાગશે, કદાચ કેટલાકને અવતારો પણ લાગી જાય. એનું કારણ એ છે કે માણસે પ્રશ્ન પૂછે છે ત્યારે વ્યક્તિ વિશેષને સેન્ટરમાં રાખે છે. મેં એક મહાત્મા સાથે વાત કરી, મેં કહું તમે રામ હોય કૃષ્ણ હોય મહાવીરને માનો છો, એની સાથે આધ્યાત્મ વિજ્ઞાનને કોઈ પ્રશ્ન નથી, બરાબર છે. પણ તમે વિચાર કરો, દાખલા તરીકે તમે મહાવીરને માનો છો તો મહાવીરના મન વચન કાયા એ કુદરતી રચના ખરા કે નહીં? તો કે છે હા. મહાવીરનું આખું જીવન કે જેમાં હવા પાણી ખોરાક કુદરતે આપેલા કે નહીં? તો કે છે હા. મહાવીરના જીવનની અંદર કર્મ ભોગવાના સંજોગો કુદરતે આપેલા નહીં? તો કે છે હા. મહાવીરના જીવનનો અંત કુદરત લાવેલ નહીં? તો કે હા. તો પછી મેં કહું મહત્વ કુદરતનું છે કે વ્યક્તિનું છે? મહત્વ કુદરતનું કે વ્યક્તિનું? પણ આ સમજતા બહુ વાર લાગે છે લોકોને. એટલે જ્ઞાન દર્શન જે છે, જ્ઞાન દર્શન એ તમારો ગુણ છે, એ શાશ્વત ગુણ છે, એ ચૈતન્ય ગુણ છે, અવિનાશી ગુણ છે, એની સાથે કોઈને કોમ્પિટિશન નથી. પણ જે બોડી છે, બોડીના સંજોગો, આ બધું જ કુદરતનું છે. તો કુદરત સાથે કોઈ પણ મન વચન કાયની કોમ્પિટિશન હોઈ શકે? જેનું કોઈ પણ રામ કૃષ્ણ મહાવીરનું બોડીનો પણ ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર કુદરત જ છે. આપણા મનોવચન કાયાના બોડીનું પણ ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર કુદરત છે. તો કુદરતથી મોટું કોઈ બોડી દુનિયામાં હોઈ શકે ખરું? એઝ અ ટાઇટલ ના હોઈ શકે. પણ આ વાતને સ્વીકારતા લોકોને ઘણો ઘણો સમય લાગે છે. માટે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં પહેલેથી જ કીધેલું છે કે આ વિજ્ઞાન વ્યક્તિ વિશેષ છે નહીં, ધર્મ વિશેષ છે નહીં, ક્રિયાકાંડ વિશેષ છે નહીં. આ વિજ્ઞાન એ કુદરતી કાનૂન ઉપર આધારિત છે, કુદરત ઉપર આધારિત છે અને કુદરતી રચના ઉપર આધારિત છે. અને આ વિજ્ઞાનની અંદર આત્માને જ મહત્વ છે, વ્યક્તિ નામ બોડી ને કોઈ મહત્વ નથી. આવી વાતો આપણે અનેક વખત કરી ચૂકેલા છે, પણ લોકોની જે અનાદિ અવતારથી જે ગેડ બેસી ગઈ છે કે વ્યક્તિનું જે મહત્વ છે એને જ આંકવું, અને માટે ભૂતકાળમાં પણ જે અનુભવી જ્ઞાનીઓ થઈ ગયા એનો એક જ મત હતો
કે અમે છીએ ત્યાં સુધી ભલે તમને અમે માર્ગદર્શન આપીએ છીએ અને આપીશું, પણ અમે ના હોઈએ ત્યારે તમે પ્રત્યક્ષને ખોલજો, પ્રત્યક્ષ અનુભવીને ખોલજો, જે તમારી આગળની લિંકમાં તમને હેલ્પ કરશે. એનાથી આગળ જાઓ તો પછી એની આગળની લિંકમાં હેલ્પ કરશે, એનાથી આગળ જાઓ તો એની આગળની લિંકમાં તમને હેલ્પ કરશે. છેલ્લે તીર્થંકર પણ છેલ્લા અવતારમાં પ્રત્યક્ષ જ જોઈએ, ફોટામાં ચોપડીમાં મૂર્તિમાં ના ચાલે. પ્રત્યેક અવતારમાં પ્રત્યેક અનુભવી પુરુષે પ્રત્યક્ષનું મહત્વ સમજાવ્યું છે, આગળ લઈ જવા માટે, એની ઓનરશીપ માટે નહીં, ટાઇટલ માટે નહીં, જ્યાં છો ત્યાંથી આગળ લઈ જવા માટે. આપણે સ્કૂલ અને કોલેજમાં પણ ભણીએ છીએ કે જે સ્ટાન્ડર્ડ પાસ કરી દઈએ પછી આગળ જવું હોય તો આગલા સ્ટાન્ડર્ડના ટીચર જુદા હોય, ચોપડી જુદી હોય, ધોરણ જુદું હોય, ત્યાંથી પાસ થયા પછી એની આગળ ટીચર જુદા હોય, એમાં કોઈ ટીચર ખોટા છે એ તો પ્રશ્ન આવતો જ નથી. પણ ટીચર એ સર્વસ્વ છે એવું કઈ રીતે માની શકો છો? ટીચર એ સ્ટાન્ડર્ડ નું ભણાવે છે અને તમને આગળ મોકલે છે, સ્ટાન્ડર્ડ નું ભણાવે છે અને તમને આગળ મોકલે છે. તો જ્ઞાન જે છે એ શાશ્વત હોઈ શકે, ટીચર તો શાશ્વત ના હોય. જે તે ટીચરને જે તે સ્ટાન્ડર્ડ ના લેવલ નું જ્ઞાન છે જે તમને આપે છે, તમે પાસ થાવ છો અને તમને આગળ મોકલે છે. એટલે આવી રીતે ઘણા બધા લોકોની જે માન્યતાઓ છે, અને અમારું તો આખું આ જીવન, આખું આ લાઈફ હવે પછીનું પણ આના માટે જ છે કે આ જગતના લોકોને કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના જેમ છે તેમ સમજાવું, જેથી ધર્મ સંપ્રદાય વાળા ક્રિયાકાંડ ના બંધનોમાંથી લોકો મુક્ત થઈ અને આ જગતનું સનાતન સત્ય જાણે, કે કુદરત પણ સનાતન સત્ય, છ તત્વો પણ સનાતન સત્ય, કુદરતનો કાનૂન પણ સનાતન સત્ય, અને કુદરતી રચના જે કર્મના ફળ રૂપે અથવા તો નેચરલ બને છે. આને ઇમ્પોર્ટન્ટ નહીં આપો તો તમારું મહત્વ શું છે? તમારી કોઈ વેલ્યુ જ નથી. કારણ કે મન વચન કાયા કોઈના પણ હોય, પંચ મહાભૂતો પણ કુદરતના જ છે, અને એને એની કોઈ પણ અવસ્થાઓ પણ કુદરત જ બનાવેલી છે. રામકૃષ્ણ મહાવીર આખું જીવન જીવ્યા, એ બધી અવસ્થાઓ કોની? તો કે કુદરતી રચના. એમને પોતે તો ઉભી કરી નથી, એમને પોતે ઉભી કર્યું સંઘર્ષ આવત નહીં, એમને તો કર્મ કર્યા હતા, એના ફળ રૂપે કુદરતે સંજોગો ઉભા કર્યા. તો આવો આપણે સૌ આજ આધ્યાત્મ વિજ્ઞાનને યથાર્થ રીતે સમજવા પ્રયત્ન કરીએ અને આપણા જીવનને એક આધ્યાત્મિક વિકાસના પંથે, આપણા જ્ઞાન દર્શનને એટલી ઊંચાઈ ઉપર લઈ જઈએ જેથી આપણે પણ આ જગતનું સનાતન સત્યને રિયલાઇઝ કરી, સનાતન સત્યને અનુભવી અને લોકોને ઉલ્લાસપૂર્વક, આનંદપૂર્વક, કોન્ફિડન્સ સાથે લોકોને શેર કરીએ, એવી સર્વને ક્ષમતા પ્રાપ્ત થાય, એવો સર્વને અનુભવ પ્રાપ્ત થાય, એ જ મારી શુભકામના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાધ્વીજીઓ વિહાર કરે ને સાધ્વીજી. હા બસ બસ એવું જ છે, કઈક એવું જ છે કઈક. સ્વામીજી થેન્ક યુ, સાધ્વીજી કીધું મને તમે. અચ્છા આ બધું હમણાં તમે પૂર્વ ભૂમિકા જે બાંધી એની અંદર મારા તો જવાબ બધા જ મને મળી ગયા. હવે મારો પ્રશ્ન પૂછી જ લઉં છતાં પણ, હવે જેમ તમે કીધું જ્ઞાન શાશ્વત છે અને હમણાં જ્ઞાન ઉપર જ ઘણી બધા સત્સંગ ચાલ્યા હતા, સાયન્સ ના પ્રકાર પ્રમાણે જોઈએ તો સાયન્સ એઝ જનરલ ત્રણ પ્રકારમાં એને ડિવાઇડ કરી શકાય, કેમિકલ સાયન્સ, ફિઝિકલ સાયન્સ અને લિવિંગ સાયન્સ. બરાબર, ફિઝિકલ સાયન્સ અને કેમિકલ સાયન્સ આપણે ભૌતિક જગતના ઓલામાં જોઈએ, જ્યારે લિવિંગ સાયન્સની અંદર બી એક ફિઝિકલ સાયન્સ અને કેમિકલ સાયન્સ કામ કરતા જ હોય છે, અને લિવિંગ સાયન્સમાં જીવ, જીવ વિજ્ઞાનમાં જીવની વાત થાય છે, એટલે જીવ એટલે આપણે એને આત્મા કહી શકીએ, અને એઝ એ આધ્યાત્મિક જગતમાં એને આત્મા કહી શકીએ આપણે જીવને. બરાબર છે. ઓકે, હવે આખું આ પૂતગલ, આપણું આ શરીર પૂતગલ પરમાણુઓથી જ બનેલું છે. હવે પરમાણુ એલિમેન્ટ્સ, પરમાણુમાં બધા જ એલિમેન્ટ્સ આવી જાય? પરમાણુ એ એક જ એલિમેન્ટ છે, જળ તત્વ. હા, છ છ એલિમેન્ટ્સ નો સમૂહ એટલે પૂતગલ. ના ના, પરમાણુ એ જળ તત્વ, એક તત્વ. હા, એટલે એમાં બધા આવ્યા ને, છ છ અલગ અલગ, છ અલગ અલગ.
એમાં આત્મા તત્વ આવી ગયું ને, છ છ? ના ના ના, પરમાણુ માં જળ તત્વ આવે, ચેતન તત્વ પરમાણુ નું બનેલું નથી. અચ્છા, નંબર એક, એક મિનિટ એક મિનિટ, ચેતન તત્વ પરમાણુ એ ચૈતન્ય શક્તિ નું બનેલું છે. એને સ્પેસ ના જોઈએ, પરમાણુ ને સ્પેસ જોઈએ. એક પરમાણુ ને અલગ સ્પેસ હોય, બીજા પરમાણુ અલગ, ત્રીજા પરમાણુ અલગ, પણ એક જ સ્પેસ ઉપર અનંત આત્માઓ રહી શકે, કારણ કે પરમાણુ નથી એટલે સ્પેસ ના જોઈએ. ઇટ્સ અ ચૈતન્ય પાવર. ઓકે, એ સિવાયના ચાર તત્વો છે એ બધા કુદરતી પાવર છે, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ અને સ્પેસ. બરાબર, એ બધા પાવર છે, પાવર્સ. એ પાવર્સો જળ તત્વની અવસ્થાને સહાયક છે. ઓકે, બરાબર. બાકીના ચાર તત્વો કીધા, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ અને સ્પેસ, એ જળ તત્વની અવસ્થાને સહાયક છે. પરમાણુ શબ્દ જયારે બોલીએ ત્યારે ખાલી એક જ તત્વ આવે, જળ તત્વ. ઓકે ઓકે ઓકે. હવે અને આત્મા તત્વ એટલે જીવન તત્વ, બરાબર? એ છે ને જ્ઞાન પ્રકાશ છે, ચૈતન્ય જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે, એને સ્પેસ ના જોઈએ. ઓકે, નાઉ અન્ડરસ્ટેન્ડ. ગમે તેવા પર્વતો ને પહાડો ને સમંદર ને દરિયામાંથી પણ આર પાર નીકળી જાય, કારણ કે એ પરમાણુ નું બનેલો નથી. પરમાણુ ને સ્પેસ જોઈએ, અને સ્પેસ ના જોઈએ. ધેટ મીન્સ આત્મા છેલ્લે જયારે પહેલા પાંચ પરમાણુ, બાકીના જે પરમાણુ, જયારે અણુ પરમાણુ ને જયારે તોડવામાં આવે છે ત્યારે એ પોતે સ્પેસ રૂપે જ બની જતા હશે, એનો મતલબ. હા, એટલે કહેવાનો મતલબ છે કે જે આજે જળ તત્વ છે, એ જળ તત્વ ની અંદર જે છેલ્લામાં છેલ્લો ભાગ છે એને જયારે બ્રેક કરવામાં આવે ત્યારે એને અણુ બોમ્બ કહેવાય છે. બરાબર, તોડવામાં આવે છે. શક્તિ રહેલી છે એ બધી જળની શક્તિ છે, એમ કહું છો? હા, નાવ, હા, ચેતનની શક્તિ છે, પણ જળની બધી શક્તિઓ અનેક હોવા છતાં વિનાશી છે. બરાબર, ચેતનની બધી શક્તિઓ અવિનાશી છે, આટલો ભેદ છે. હા, હવે જયારે એ છ છ શક્તિ ભેગી થાય છે, જયારે છ છ શક્તિ ભેગી થઈ આત્મા સાથે, આત્મા લઈને, આપણે આધ્યાત્મિક ની વાત કરીએ છીએ એટલે આત્માને સાથે લઈએ છીએ, આત્મા જયારે ભેગા થઈ જાય છે ત્યારે એક એક બુદ્ધ શક્તિ બની જાય છે. એક શરીર જેમ કે બની ગયું, આખું શરીર બની ગયું, અને જયારે એ, હમણાં તમે વાત કરી ને ત્યારે એ આખું સંસારમાં એ આખી બુદ્ધ શક્તિ ને આપણે ગૌણ કરી નાખવાની છે. જયારે એ બુદ્ધ શક્તિ જયારે ગૌણ થઈ જાય ત્યારે તમને જે અસલ શક્તિઓ દેખાવાની ચાલુ થઈ જાય, જે કેવળ જ્ઞાની લોકો જોઈ શકે. જુઓ, આમાં આમાં બે શબ્દ ખાસ ધ્યાન રાખજો, પુદ્ગલ શક્તિ અને પરમાણુ શક્તિ બંને જુદી વસ્તુ છે. અચ્છા, પરમાણુ શુદ્ધ હોય અને પુદ્ગલ ચાર્જ થયેલાની અવસ્થા છે. જેની અંદર પૂરણ થયેલું છે એટલે ગલન થવાની શક્તિ છે, એને પુદ્ગલ કહેવાય. બરાબર છે? એટલે કે પુદ્ગલ શબ્દ જે છે એ પૂરણ ગલન ને લાગુ પડે છે, અને જે પરમાણુ છે એ શુદ્ધ ને લાગુ પડે છે. એ પરમાણુ કોટ થાય ત્યારે એને પુદ્ગલ કહેવાય છે, જેને આપણે ચાર્જ કહીએ છીએ, કર્મ ચાર્જ થયું. ઓકે, એટલે આવી રીતે જ્યારે વ્યક્તિના જ્ઞાન દર્શન ની અંદર આ અવસ્થાની વેલ્યુ ઝીરો થઈ જાય, અવસ્થાની વેલ્યુ તમામ મનની, વાણીની, કાયાની અને પાંચ ઇન્દ્રિયોથી અનુભવાથી દુનિયાવી અવસ્થાઓની વેલ્યુ પોતાના જ્ઞાન દર્શનમાં ઝીરો થાય. ઝીરો એટલે નકામી નહીં, ઝીરો નો મતલબ થાય કુદરતી રચના, જેમાં મારું કશું નહીં, મારું કરતાપણું પણ નહીં, માલિકીપણું પણ નહીં, અને અસ્તિત્વ પણ નહીં. આ ત્રણ વસ્તુ, મારું અસ્તિત્વ નહીં, મારું કરતાપણું નહીં, અને મારું માલિકીપણું નહીં. આ ત્રણ વસ્તુ મારા દર્શનમાંથી ખલાસ થઈ જાય તો જ આ જગતની અંદર મને કેવળ દર્શન થાય, એટલે કે રિલેટિવ સત્યની વેલ્યુ ખલાસ થાય, તો જ રિયલ સત્ય એટલે કે સનાતન સત્ય એવા શુદ્ધાત્માની વેલ્યુ મને સમજાય.
સમજાય બરાબર. તો અત્યારે આપણે આ જ વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે આજે મને આ જે સમજાયું છે કે હવે પ્રશ્ન જેમ કે હું મારું વાંચું છું જરા બે બે જ લાઈન બે ત્રણ લાઈનો છે. સાયન્સના પ્રકાર કેટલા છે એઝ જનરલ બરાબર. આખું ભૂતગળ પરમાણુથી બનેલું છે. પરમાણુમાં તમે જે વાત કરી કે પરમાણુ આને કહેવાય ને જળ આને કહેવાય ને ચેતન આને કહેવાય બરાબર. પરમાણુમાં બધા જ એલિમેન્ટ્સ હોય છે જે દેખાતા નથી. પરમાણુમાં પણ છ એલિમેન્ટ્સ હોય છે જે દેખાતા નથી. તો પછી આ આખું શરીર છ એલિમેન્ટ્સ નો સમૂહ એટલે એક એટમ ઓર અણુ બરાબર. હવે પ્રશ્ન એ છે કે એટમ જોઈ શકાય પણ પરમાણુઓને ન જોઈ શકાય. કેવળ જ્ઞાની જોઈ શકે પણ આપણે તો સાયન્ટિસ્ટની જેમ સમજવા બેસીએ તો અનુભવી શકીએ. પરમાણુનું મોટું સ્વરૂપ એટમ અને અણુ અને અનેક અણુનો સ્કંદ એટલે કે પૂતગલ. હવે આ આ રીતે મેં સમજ્યું એટલે મેં તમને આજે આ પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ તમે મને એકદમ આપી દીધો છે. હજી આમાં વધારે જો કઈ હોય તો મને સમજાવો. ના 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 બરાબર. એટલે કે કેવળ જ્ઞાન સુધી પહોંચવાની કોશિશ જે છે. હા એટલે બરાબર છે. એટલે કે આપણું આ જે શરીર છે એ શરીર છ તત્વોનું જ બનેલું છે. ચેતન જળ અને બાકીના ચાર તત્વો અને એ બધા થી બનેલું આપણું આ જે બોડી છે એ બોડી એ ખરેખર તો કુદરતે આપેલું કર્મ ભોગવવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. જેમ મકાન આપ્યું છે, ગાડી આપી છે, ફર્નિચર આપ્યું છે, એવી રીતે આ તમને મન વચન કાયા રૂપે ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું. જે કર્મ ભોગવવા માટે મકાન પણ કર્મ ભોગવવા માટે આપ્યું, ગાડી પણ કર્મ ભોગવવા માટે આપ્યું, ફર્નિચર, પૈસા, વનસ્પતિ બધું તમને કર્મ ભોગવવા માટે આપ્યું છે. એ મન વચન કાયા પણ તમને કર્મ ભોગવવા માટે આપે છે. અને તમે પોતે સાધનોથી મુક્ત એવા શુદ્ધાત્મા છે. આપણે બુદ્ધિશાળી માણસો શું કે મકાન ને સાધન કહું, કાર ને સાધન કહું, ફર્નિચર ને, પૈસા ને, બધાને સાધન કહું, પણ શરીર ને સાધન ના માનું. બસ ત્યાં આગળ અટકી ગયા આપણે. એ અટકણ કહેવાય. શું કહેવાય? અટકણ. જે હમણાં તમે બોલ્યા કે કવિશ્રી અને દાદાશ્રી કીધું કે અટકણ છે. અટકણ છે એટલે કહું છું ને, વ્યક્તિ ભગવાન માનો એ તમારી અટકણ છે. હું કહું છું વ્યક્તિ માં ભગવાન છે, તમે કહો વ્યક્તિ ને ભગવાન માની, આ અટકણ કહેવાય. યસ. આપણે વ્યક્તિને ગૌણ નથી કરતા. આપણે મહાન પુરુષોના જીવનને રિસ્પેક્ટ કરીએ છીએ ને એ લોકોના જીવનમાંથી આપણે બોધપાઠ પણ લેવાનો છે. એનું આપણે ક્વેશ્ચન કરતા નથી. પણ વ્યક્તિને જ જો તમે ભગવાન માનશો તો પછી આત્માને ખોળવાની જરૂર ક્યાં નહીં? આપણે આ ખોજવા તો આત્માને જ જોઈ રહ્યા છે ને. આખી દુનિયા ખોળવો છે આત્માને, અને પછી વ્યક્તિને તમે ભગવાન માનો તો ખોળવાનું ક્યાં રહ્યો? યસ. આજ તો વસ્તુ એ તો સમજાતું નહોતું એટલે મેં આજે વિચાર આવ્યો બહુ જ, તો મેં લખી કાઢ્યું ને મેં કહું આજે પૂછું. ત્યાં તો તમે પૂર્વ ભૂમિકામાં જ બધું કહી દીધું કે આ વિચાર છે, તો જવાબ તો મને મળી જ ગયો. થેન્ક યુ, થેન્ક યુ. હજી મને આગળ સમજવાનું છે, મને કેવળ જ્ઞાન સુધી પહોંચવાનું છે. આ જન્મ શું છે? થેન્ક યુ સ્વામીજી. કલકત્તા પધારો હવે. કલકત્તા આ વખતે તો પધારો જ. જરૂર. અમે ગોઠવીશું, કઈ કઈ ગોઠવીશું. જય સચ્ચિદાનંદ સ્વામીજી, કોટી કોટી વંદન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો બોલો સ્વામી. હા સ્વામીજી, ભાવ વંદના માટે બે કડી બોલીશ પેલા હું. સ્વામીજી બોલો બોલો. અંછા નિરમળતા જેના નયનોમાં, જેના હૃદયે રાગ દ્રેષ ના હોય, દુર્લભ એવા સંત છે. આપણા સ્વામીજી જય સચ્ચિદાનંદ, આપણા જે જૂના સત્સંગમાંથી મેં સાંભળેલું છે એની રજૂઆત કરું છું સ્વામીજી. એ જાગૃતતા દ્રષ્ટિ ખોલવા માટે ખૂબ જ ઉપયોગી છે કે આપણે આ જગતમાં બે વ્યક્તિઓ છીએ એવું માનવાનું કોઈ કારણ જ નથી. એમ હું છું અને બીજી બધી ફાઇલો છે, એટલે કે હિસાબો છે. યસ. એ પછી કોઈ પણ રોલમાં હોય, કે પતિ પત્ની તરીકે હોય, મા બાપ તરીકે હોય, ભાઈ તરીકે હોય, છોકરા છોકરી તરીકે હોય, બધા હિસાબો જ છે. એમ બરાબર. એ સરસ આપણને એમ કે દ્રષ્ટિ ખોલવા માટે ખૂબ જ ઉપયોગી છે. એમ જી જી. આપણે બે બે છીએ એવું માનીએ છીએ એ ભ્રાંતિ જ છે.
સરસ સમજાયું છે સ્વામીજી. અને બીજું છે કે હાજર વગર બધું ગેરહાજર, એ બહુ સરસ એક છે. હાજર વગર બધું ગેરહાજર. હું છું પણ હું અવસ્થામાં ભળેલો છું તો હું ગેરહાજર છું. જયારે હું અવસ્થાથી જુદો છું તો પછી બરાબર ને સ્વામીજી? ના વચ્ચે બંધ થઈ ગયો. હું છું પણ હું અવસ્થામાં ભળેલો છું તો હું ગેરહાજર છું. અવેરનેસ એટલા સમય માટે મારી જાગૃતતા ન રહી એમ. બરાબર છે. એટલા માટે કીધું ને કે ભાઈ હાજર વગર બધું ગેરહાજર નો મતલબ શું થયો કે તમે તમારા મૂળ સ્વરૂપ ને ભૂલી ગયા છો. એક તો તમારી અજ્ઞાનતા છે ને એના કારણે તો આ જન્મ મરણ ના ચક્કર માં ભટકવું પડે છે. એની હાજરી છે પણ તમારી દ્રષ્ટિમાં એ હાજર નથી ને. એટલે એની હાજરી છે તો જ તમે આ જગત ની અંદર કશુંક પામી શક્યા છો. એની ગેરહાજરી છે બધું પામેલું વ્યર્થ છે. કારણ કે એના સિવાય જે પામ્યા છો એ શરીર સાથે મૂકીને જવાનું છે. માટે પામ્યા કે ના પામ્યા કોઈ ફેર નથી પડતો. કોઈ ફેરક નથી પડતો. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે એની એની હાજરી વગર બધું નકામું છે. હા, એટલે ભલે આપણને આત્માનો અનુભવ ના હોય પણ આત્માનું લક્ષ તો બધી જ અવસ્થામાં સતત હાજર હોવું જોઈએ. કારણ કે એના વગર બધા મીંડા છે. બરાબર સ્વામી. અને મીડાને ગમે એટલા હાજર રાખીએ પણ છેલ્લે મીડા જ છે. હા, કિંમત તો એકડાની છે. કારણ કે એકડા સાથે આવવાનું છે. મીડા હાથે નહીં આવે. તમે હાજર રાખો કે ના રાખો પણ હાથે તો જ આવવાનો છે. અને તમે એકડાને ભૂલી જાઓ છો એ તમારી અજ્ઞાનતા છે. બરાબર છે સ્વામી. બોલો બીજું. જય સચ્ચિદાનંદ. ના સ્વામીજી, સરસ સરસ. જય સચ્ચિદાનંદ. કોટી કોટી વંદન સ્વામી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપના ચરણોમાં કોટી કોટી વંદન સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આ દ્રવ્ય ગુણ અને પર્યાય એ આત્માને, મૂળ આત્માને લાગુ પડે છે ને? દ્રવ્ય ગુણ અને પર્યાય મૂળ આત્માને. હવે બધા જ તત્વોને દ્રવ્ય ગુણ પર્યાય હોય કે ઓનલી આત્માને જ હોય? તત્વને દ્રવ્ય ગુણ પર્યાય, જળ તત્વ ને ચેતન તત્વ બેને દ્રવ્ય ગુણ પર્યાય હોય, બાકીના તત્વોને ના હોય. પણ જળને પણ હોય દ્રવ્ય ગુણ પર્યાય હોય, પણ એ મિકેનિકલ પ્રોસેસ ના ભાવમાં આવે. ચૈતન્ય પ્રોસેસ નું છે એનું જ મહત્વ છે. મિકેનિકલ પ્રોસેસ તો બધું ઓટોમોડ છે, પણ જગતમાં એની વેલ્યુ છે. જળની અવસ્થાની વેલ્યુ છે. પણ આધ્યાત્મિક જગતમાં આત્માના દ્રવ્ય ગુણ અને પર્યાયની વેલ્યુ છે. અને એ દ્રવ્ય ગુણ અને પર્યાયનો સિમ્પલ અર્થ શું થાય કે જે કોઈ પણ વ્યક્તિ સમજી શકે. દ્રવ્ય એટલે આત્માનું મૂળ અસ્તિત્વ. એનો ગુણ એટલે સ્વપર પ્રકાશક એનો ગુણ છે. તે સિવાય ઘણા બધા ગુણો છે પણ સ્વપર પ્રકાશક આ એનો ગુણ છે. અને પર્યાય એટલે કે એ જે પ્રકાશક ગુણ છે એમાંથી એક જ્ઞાનની પર્યાય કોઈ અવસ્થાને જાણે છે એને પર્યાય કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે પર્યાય જે જ્ઞાનની અંદર આખા બ્રહ્માંડને અનકવર કરવાની શક્તિ છે એ એમ કે છે કે મગનભાઈ આમ કર્યું બસ એની પર્યાય થઈ ગયું. ઓકે. એટલે પર્યાય ઇઝ ઇક્વલ ટુ દર્શન. એનું જ્ઞાન આખા બ્રહ્માંડને અનકવર કરવાનું છે. પણ તમે તમારી અજ્ઞાનતાને કારણે, રોંગ બિલીફને કારણે એક જ વ્યક્તિના નાના વ્યવહારમાં એટલા સ્ટક થઈ ગયા જેથી તમારું જ્ઞાન પર્યાય રૂપે બની ગયું. છે નહીં પણ બની ગયું બીકોઝ ઓફ યોર ઇગ્નોરન્સી એન્ડ યોર ઇન્ટરેસ્ટ એટ ધેટ ટાઈમ. ઓકે. એટલે સ્વામીજી, આ પર્યાય જે છે એને આપણે પર્યાય ઇઝ ઇક્વલ ટુ આપણે દર્શન કહી શકીએ? અવસ્થાનું જ્ઞાન કહેવાય. અવસ્થાનું જ્ઞાન કહેવાય. અવસ્થા
અવસ્થાનું જ્ઞાન. તો સ્વામીજી એક્ઝેક્ટલી અવસ્થા એટલે શું? અવસ્થા એટલે આપણે જીવ વગર અવસ્થા કહી શકાય કે અવસ્થા પ્લસ જીવ? અવસ્થા એટલે આત્મા પ્લસ જીવ. અવસ્થા એટલે કુદરતી રચના જે બની એને અવસ્થા કહેવાય. પણ તમે અવસ્થાના અવસ્થાની અંદર એટલા તન્મયાકાર થઈ ગયા કે મૂળ શક્તિને જ ભૂલી ગયા. ઓકે, તો એટલે અવસ્થા આપણે આત્મા વગર અવસ્થા કહી શકીએ ખરા કોઈ પણ વસ્તુની? કે આત્મા અવસ્થા પ્લસ આત્મા વગર અવસ્થા ના હોય પણ અવસ્થા ઉભી થઈ એ કુદરતી રચના છે ને કોઝની ઇફેક્ટ ઉભી થઈ છે એમાં તમારો કોઈ રોલ હાલ નથી. તમે બીજ નાખ્યું તું એ વખતે તમારો રોલ હતો, ફળ વખતે તો કુદરતી રચના છે. ઓકે, એટલે આપણે પર્યાયોનો બંચ ઓફ પર્યાય ઇઝ ઇક્વલ ટુ અવસ્થા કહી શકીએ? ના 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 ના, પર્યાય એટલે મેં ફેરથી તમને સમજાવું, હજુ તમને એનું દ્રષ્ટિકોણ ના ખબર પડે. પર્યાય એટલે કે અવસ્થાનું જ્ઞાન ખુલ્લું કરવાની ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ પર્યાય. અને આખા બ્રહ્માંડને અનકવર કરવાની ક્ષમતા એનું નામ આત્માનું જ્ઞાન, જેને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. ઓકે, એટલે હવે કોઈ વિચાર આવે હોય બરાબર, તો વિચારની જે નાનામાં નાની અવસ્થા હોય, નાનામાં નાની અવસ્થા, એનો પર્યાય કહી શકાય સ્વામીજી? આત્માની અનંત શક્તિ વાળું જ્ઞાન પર્યાય વાળું થઈ ગયું. વિચાર આવે જાય વિચાર ને કુદરતી રચના કહેવાય. શું કહેવાય? હા, એ તો કુદરતી રચના કહેવાય. વર્તન ને કુદરતી રચના કહેવાય. મન વચન કાયની અવસ્થાને કુદરતી રચના કહેવાય. ખ્યાલ આવ્યો? પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર અવસ્થાને કુદરતી રચના કહેવાય. તમે કઈ રીતે જુઓ છો અવસ્થા? એટલે હા, એ સમજી જે ઓકે, આપણે જે જોતી વખતે આપણે જે દ્રષ્ટિ, હા એવું જ કહું છું, અવસ્થા રૂપે જુઓ તો પર્યાય કહેવાય અને કુદરતી રચના તરીકે જુઓ તો પર્યાય ના કહેવાય ને સમગ્ર કહેવાય. સમીજી ફરીથી કહો, તમે શું કહ્યું એક્ઝેક્ટલી? થોડું કન્ફ્યુઝ. જો સમજાવો. કોઈ પણ અવસ્થાને માત્ર અવસ્થા રૂપે જુઓ તો પર્યાય કહેવાય. અવસ્થા રૂપે જોઈએ તો પર્યાય કહેવાય. હા, પણ એને સમગ્ર રૂપે જુઓ. સમગ્ર એટલે શું કહેવાય? જન્મથી મોત સુધી તત્વ રૂપે. એક મિનિટ. જન્મથી મોત સુધી મન વચન કાયની અવસ્થા અને પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી અવસ્થાઓને કુદરતી રચના જુઓ તો પછી પર્યાય ના કહેવાય. ઓકે, એટલે તમે અવસ્થા રૂપે જોયું તો હવે સ્વામીજી ઓકે અવસ્થા રૂપે જોઈએ તો પર્યાય કહેવાય. હા બરાબર. તો સ્વામીજી આ પર્યાયની અંદર જે છે કે અનંત ગુણ વૃદ્ધિ, અનંત ભાગ વૃદ્ધિ, પછી અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, એ જે પછી એ સ્ટેપ બાય ઇન્ક્રીઝ થાય છે અને પછી ડિક્રીઝ થાય છે, તો એ પર્યાય માટે છે કે અવસ્થા માટે છે? ના ના, અવસ્થામાં આપણે જોવાની દ્રષ્ટિ ઉપર આધાર છે આ બધું. એ દ્રષ્ટિ ઉપર જ કહેલું છે ને દાદા? હા, એટલે આપણે કઈ દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ એના ઉપર આપણો આધાર છે કે તમારે તમે પર્યાયને જુઓ છો, પર્યાયની મોટી અવસ્થાને જુઓ છો, પર્યાયની અલ્ટિમેટ અવસ્થાને જુઓ છો, અથવા તો પર્યાયને જ કુદરતી રચના, પર્યાયની જે પર્યાયમાં જે દેખાય છે એને કુદરતી રચના તરીકે જુઓ છો. કુદરતી રચના તરીકે જુઓ તો એને સમગ્ર કહેવાય. ઓકે, એટલે આપણે તો કુદરતી રચના તરીકે જોવાનું છે ને આ તો? હા, એટલે જો સમજાવું તમને, હવે એક નાનો દાખલો આપીને સમજાવું. દાખલા તરીકે તમે સામેના વ્યક્તિની વાણી જોયું, એના વિચારો તમે સાંભળ્યા અને એનું વર્તન જોયું, આ બધું પર્યાય કહેવાય. આ એક. પછી કેટલીક લાઈફની અવસ્થા જોઈ, એને પર્યાયનો મોટો ભાગ કહેવાય. શું કહેવાય? પર્યાયનો મોટો ભાગ. મોટો ભાગ કે ભાઈ હું 25 વર્ષથી આ વ્યક્તિને જાણું છું, એ પણ પર્યાયનો મોટો ભાગ થયો. એ પર્યાય જ છે પણ એનો મોટો ભાગ થયો.
ઘણી પર્યાયોની અવસ્થા તમે જાણો છો, બરાબર છે? ઓકે, તો કે છે આનાથી હવે આખી લાઈફ ને જાણો સામી ની વ્યક્તિને, તો પણ એ પર્યાય નો મોટો ભાગ થયો એનાથી. પણ તો કે છે તો પછી આપણે પર્યાય થી મુક્ત કઈ થવાનું? તો કે જન્મ થી મોત સુધીની બધી અવસ્થાઓ મનની, વાણીની ને કાયની જે જે જાણી એને જો કુદરતી રચના તરીકે જોયું તો તમે પર્યાય થી મુક્ત છો. પર્યાય ના જ્ઞાન થી તમે મુક્ત છો તો તમને પર્યાય ની અવસ્થાનું જ્ઞાન ની અસર નહીં થાય. કેમ? કારણ કે કુદરતી રચના તરીકે જોયું. ઓકે, હા, પહેલા જે સ્ટેપ બાય સ્ટેપ જોતા તેની જગ્યાએ કુદરતી રચના જોઈએ તો પછી પર્યાય જોવાની જરૂર નથી. પર્યાય તો તમારા અજ્ઞાન ને આધારે તમે જોવો છો ને. પર્યાય ઉદય કર્મ માં હોય શકે, પર્યાય તમારી બિલીફ ના ઉદય કર્મ માં હોય શકે, પણ તમારા પુરુષાર્થ માં તો કુદરતી રચના જોવાનું, જેને સમગ્ર કહેવાય, જેને આપણે દર્શન કહીએ છીએ. ઓકે, યા, દર્શન. દર્શન શબ્દ ત્રણ શબ્દો નો બનેલો છે. કયો? ત્રણ શબ્દ, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. ઓકે, ખ્યાલ આવી ગયો? બધું આવી ગયું, પણ તમે અવસ્થાની વેલ્યુ કરી એટલે તમારું જ્ઞાન લિમિટેડ થઈ ગયું. ઓકે, રાઈટ, યા. હવે 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 જ્ઞાની શું કહે છે કે તમારા ઉદય કર્મમાં અવસ્થાની વેલ્યુ હોઈ શકે ઉદય કર્મમાં, પણ તમારા પુરુષાર્થમાં ના હોવી જોઈએ. ઓકે, ઉદય કર્મ એટલે શું? કે સામે વાળી વ્યક્તિને વ્યક્તિ આપણને કહ્યું કે તમે શાકભાજી ગ્રોસરી લઈ આવો, તો એને આપણને ગ્રોસરી લઈ જવાનું કીધું, આપણે ગ્રોસરી લેવા ગયા અને લઈને આયા, તો એને ઉદય કર્મ કહેવાય. શું કહેવાય? ઉદય કર્મ. ઉદય કર્મ એ પર્યાય નું જ્ઞાન ખરું, પણ એ પર્યાય નું જ્ઞાન ઉદય કર્મ માં છે. હવે મારે આ અવસ્થાને શું જોવાની પુરુષાર્થ રૂપે? તો કે કુદરતી રચના. કુદરતી રચના, કુદરતી. પેલા મને કીધું, મેં સાંભળ્યું, હું લેવા ગઈ, પછી લાઈ, આ બધાનું એક જ જવાબ, કુદરતી રચના. તો પછી કોઈ ડિવિઝન નથી, તો રાગ દ્વેષ થવાનું, કરતાપણાનું, માલિકીપણાનું કોઈ કારણ નથી. બરાબર, યા, ઓલ રાઈટ સ્વામીજી. અને યા સ્વામીજી, સરસ હવે સમજણ પડી ગઈ. તમે હવે જો તમે અવસ્થા રૂપે જોશો કે ભાઈ તમને કીધું કે તમે શાક લઈ આવો, ગ્રોસરી લઈ આવો, તમને લાગ્યું કે ભાઈ મેં તમને પાંચ કામ આપ્યા છે એ તો તમે કરતા નથી, પાછા મને આ કામ સોંપો છો, એવું પણ મનમાં ઈગો ઉભો થાય, તો આ અવસ્થાનું જ્ઞાન છે એ તમને રાગ દ્વેષ કરશે. ઓકે, યા, અને કુદરતી રચના જોઈશું તો યા કશું નહીં. હું કરું છું એ જ આવે ને, કુદરતી રચનામાં હું કરું છું એ જ ના આવે ને. યા, એટલે કોણ થઈ ગયું પેલો? આ બધું કોણ થઈ ગયું? હવે કુદરતી રચના જોવાનું. એટલે આપણે અવસ્થાના જ્ઞાનથી, પર્યાયના જ્ઞાનથી આ જગતમાં ભટકીએ છે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? યસ સ્વામીજી, એક્ઝેક્ટલી. અને જો એક પર્યાયને કુદરતી રચના જુઓ તો ભટકવાનું બંધ થઈ જાય. ઓકે, હવે બોલો. યા, હા, યા, એ સ્વામીજી. અને હવે સ્પેસ જે છે, તો આકાશ તત્વ જે છે એની અંદર સ્પેસ આવેલી છે કે એક્ઝેક્ટલી શું છે? કારણ કે હવે સ્પેસ કહીએ તો આપણને સ્પેસ બે નામ, એક નામ જ જુદા છે, એક જ વસ્તુ છે. એક જ વસ્તુ કેવી રીતે સમજી? કારણ કે આકાશ આમાં સ્પેસ તરીકે આપણે સાંભળીએ તો આપણને એવું લાગે કે આઉટર સાઇડ ઓફ ધ આખું જે યુનિવર્સ ની અંદર બધું છે એમ ઈ સ્પેસ, અને એની અંદર આપણે જાણે આકાશ એવી રીતે આપણને ઇમેજિનેશન માં એવી રીતે આવે. એટલે એક્ઝેક્ટલી આકાશ તત્વ શું છે અને સ્પેસ ની? ના ના ના, એવી રીતે નહીં. એટલે એટલે કે છે ને કે બ્રહ્માંડે સો પિંડે અને પિંડે સો બ્રહ્માંડે. જળ તત્વ બહાર પણ છે ને જળ તત્વ અંદર પણ છે. એક મિનિટ, જળ તત્વ બહાર પણ છે ને જળ તત્વ અંદર પણ છે. અંદર એટલે જે શરીર પણ આપણું જળ તત્વ નું બનેલું છે. જળ તત્વ, ઓકે. ચેતન તત્વ બહાર પણ છે અને ચેતન તત્વ અંદર પણ છે. પછી ગતિ સહાયક તત્વ બહાર પણ છે, ગતિ સહાયક તત્વ અંદર પણ છે. સ્થિતિ સહાયક તત્વ બહાર પણ છે, સ્થિતિ સહાયક તત્વ અંદર પણ છે. બરાબર છે? પછી આપણે સમય તત્વ બહાર પણ છે, સમય તત્વ અંદર પણ છે. દરેક ઓર્ગન નું લાઈફ છે અને બોડી નું પણ લાઈફ છે. અને એવી રીતે સ્પેસ બહાર પણ છે અને સ્પેસ અંદર પણ છે. એટલે પિંડેશો બ્રહ્માંડ નો મતલબ આખા બ્રહ્માંડમાં જે છે એ જ પિંડમાં છે, અને પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. અને માટે પિંડ અને બ્રહ્માંડ
એ અલગ માલિકી નથી, અલગ માલિકી નથી, ખાલી અલગ સંજોગ છે. એ સંજોગની જે ઓનરશીપ અને ડુઅરશીપ કરીએ છીએ એ અજ્ઞાનતા છે, સંજોગ અજ્ઞાનતા નથી. સંજોગ તો સફરિંગ છે, પણ એમાં ટાઇટલ ઓફ ઓનરશીપ એન્ડ ડુઅરશીપ બસ એ અજ્ઞાનતા છે. બાકી સફરિંગ ઇઝ કમ્પલસરી ને એમાં તમે કોઈ પણ રીતે જવાબદાર નથી. મેં પહેલાય કીધેલું કે લાખો લોકોને હિંસા કરો, લાખો લોકોને બચાવો, ગમે તે કરો, કુદરતે તમે જવાબદાર નથી. ક્યારે? જો તમે એને કુદરતી રચના તરીકે જોતા હોય તો, અને કુદરતી રચના ન જોતા હોય અને કરતા પણ અને માલિકી પણ હોય તો તમે નર્ક ગતિ પણ થઈ શકે ને સારું કરતા હોય દેવ ગતિ પણ મળી શકે. પણ આ બંને કુદરતની ભાષામાં દંડ છે. દેવ ગતિ એ ઇનામ નથી, એ દંડ છે, પુણ્યનો દંડ. નર્ક ગતિ એ પાપનો દંડ છે. પણ દંડ ત્યારે મળે છે તમે આ જગતને જેમ છે તેમ જોતા નથી. માટે હા સ્વામીજી, એ તો એક્ઝેક્ટલી એ તમારી વાત સમજણ પડી પે. પણ આ જે આકાશ અને સ્પેસ બંને સેમ જ કાઉન્ટ કરવાનું, કારણ કે એમાં થોડું કન્ફ્યુઝન હતું મને. સેમ જ છે, રાઈટ? સેમ જ છે. આકાશ, આકાશ આખા હોલ યુનિવર્સ, યુનિવર્સ ને આપણે આકાશ થી બનેલું કહીએ છીએ. અને આપણે સ્પેસ કેમ કહીએ છીએ? એક અવસ્થાને આધારે આપણે સ્પેસ કહીએ છીએ. અવસ્થાને આધારે કે આ મારું મકાન છે એટલે આ મારી આટલી સ્પેસ છે, હું શ્વાસ લઉં છું મારા બોડીમાં આટલી સ્પેસ છે. એ સ્પેસ પણ બહારની સ્પેસ નો ભાગ જ છે. હા, યસ સ્વામીજી, પિંડે સો બ્રહ્માંડે તો એક્ઝેક્ટલી વિઝનમાં આવી ગયું છે, ટોટલી. હા, એક્ઝેક્ટલી આવી ગયું છે. તો એટલે તો મેં કીધું કે જગતના છ, જગત જે છ તત્વોનું બનેલું છે એમ આપણા મન વચન કાયા પણ છ તત્વના બનેલા છે. યસ સ્વામીજી, એ એક્સપિરિયન્સમાં ભી આવે છે ઘણી વખત. એવું લાગે કે હું સ્થિર છું અને મારી આજુબાજુ બધું લાઈક બધા તત્વો છે, એટલે ઘણી વખતે હું આત્મા છું. હવે જે પહેલા બોલવું પડતું હતું એવું નથી બોલવું પડતું, હવે એક્ઝેક્ટલી એવું રહે કે હું શુદ્ધાત્મા, હું સ્થિર છું અને આજુબાજુ જેટલું ફરે છે બધું કુદરતી રચના. એવી રીતે વિઝન બરાબર છે? યસ યસ યસ. અને આપણા મન વચન કાયના છ તત્વો છે એ અવસ્થા રૂપે છે, અને મૂળ છ તત્વો છે એ શાશ્વત રૂપે છે. શાશ્વત રૂપે અને અવસ્થા રૂપમાં ફેર એટલો છે કે અવસ્થાની ઉત્પત્તિ અને નાશ હોય, તત્વની ઉત્પત્તિ ને નાશ ના હોય. અને સ્વામીજી, હવે પૂતગલ છે તો પૂતગલ ને તત્વ તરીકે બોલી શકાય ખરા? પૂતગલ તત્વ એવી રીતે આવેલું, એટલે માટે હું તમને પૂછ્યું કે પૂતગલ તત્વ તરીકે તો ના જ કહેવાય ને? એટલે એ જ્યાં લખ્યું હોય ત્યાં પૂતગલ ને, પૂતગલ શબ્દ ને કઈ રીતે એ લોકો એ પ્રેઝન્ટ કર્યો છે એના આધારે માનવા ઉપર આધાર હોઈ શકે. કારણ કે કેટલાક લોકો પૂતગલ ને શરીર પણ કહે છે, કારણ કે એમાં સ્વામીજી બહુ બધું બધી જગ્યાએ અલગ અલગ, કારણ કે પૂતગલ આપણે જે માનીએ છીએ તો આખું મિશ્ર ચેતન ને માને. જો પૂતગલ ને શરીર પણ માને છે, પૂતગલ ને કોઝ અને ઇફેક્ટ પણ માને છે, અને કેટલાક લોકો છ તત્વ માનું એક તત્વ, જળ તત્વ પછી પૂતગલ તત્વ એવું બોલે છે. એટલે જળ તત્વ ઇક્વલ ટુ પૂતગલ તત્વ, ચેતન તત્વ અને પૂતગલ તત્વ પછી બોલે છે. જળ નથી બોલતા, પૂતગલ તત્વ એવું બોલે છે. એટલે એ આમાં શું છે, શબ્દ ત્યાં વાપરો છે એ કરેક્ટ ના કહેવાય, પણ દરેકની માન્યતા પ્રમાણે કરેક્ટ છે. ઓકે, પ્રિન્સિપલી પૂતગલ શબ્દની જે ડેફિનેશન છે કે પૂરણ કરેલું ગલન થાય માટે એને તત્વ શબ્દ લાગુ ના પડે, અવસ્થા શબ્દ લાગુ પડે. યા સ્વામીજી, બરાબર. યા, એટલે એમાં થોડું કન્ફ્યુઝન હતું કે પૂતગલ તત્વ કે. અને સ્વામીજી, લાસ્ટ ટાઈમ વાત થઈ હતી તો એમાં કહ્યું હતું કે જળ સક્રિય છે, તો એની અંદર તો તમે ના પાડી હતી કે જળ સક્રિય નથી, રાઈટ? જળ સક્રિય નથી એટલે લાસ્ટ ટાઈમ એક સત્સંગમાં મારી વાત થઈ હતી તમારી સાથે, તો મેં તમને પૂછ્યું હતું કે જળ સક્રિય છે, તો જળ સક્રિય છે કે નહીં? કારણ કે પરમાણુ મેં વાંચ્યું તો એની અંદર હતું કે પરમાણુ જે સ્વભાવથી સક્રિય છે, તો જળ સક્રિય છે કે નહીં? કારણ કે જળ પણ લાઈક પરમાણુ બધા ભેગા થઈને જળ બનતું હોય ને. હા, એટલે જળ તત્વ સક્રિય ખરું, પણ જળ તત્વ જે સક્રિય છે એ કુદરતી રચનાના ભાગ રૂપે સક્રિય છે. પણ ખરું જળ તત્વ જે સક્રિય થાય છે
એ આત્માની હાજરીમાં કોઝ અને ઇફેક્ટ રૂપે થાય છે. હા, એ તો સમજમાં આવે કે એ કોઝ અને ઇફેક્ટના રૂપમાં થાય છે. ધારો કે દિવસ થાય, પછી રાત થાય, પછી ઠંડી પડે, પછી ગરમી પડે, પછી વરસાદ પડે, પછી આ ભરતી ઓટ આવે, એ પણ બધું તત્વ જળ તત્વ જ છે, પણ એની સક્રિયતા એ કુદરતી રચનાને આધારે કહેવાય છે. એને કુદરતી કાનૂન પ્રમાણે કહેવાય. શું કહેવાય? એને કુદરતી કાનૂન પ્રમાણે સક્રિય છે. આપણા મન વચન કાયા પણ કુદરતી કાનૂન પ્રમાણે સક્રિય છે, પણ આપણા મન વચન કાયા કોઝ ઉપર આધારિત છે, જયારે કુદરત કોઝ ઉપર નથી, ઓટો મોડ છે. કેવી છે? ઓટો મોડ, ચાલ્યા જ કરે એમ, દિવસ રાત થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, ભરતી ઓટ આયા જ કરે. પણ સ્વામીજી, હવે જળની અંદર એકમ વિતિજ પૂનમ થયા જ કરે, આવી રીતે આ બધી એને ઓટો મોડ કહેવાય, કોઝ ઇફેક્ટ ના કહેવાય. જયારે વ્યક્તિનું લાઈફ છે એ કોઝ ના આધારે ઇફેક્ટ છે એવું કહેવાય. ખ્યાલ આવ્યો? વ્યક્તિનું સમજાય છે સ્વામીજી, કે એની અંદર પ્લસ આત્મા ચેતન શક્તિ છે એટલે સક્રિય થઈ ગયું લાઈટ, પણ જે જળ તત્વ જળ સક્રિય છે તો એની અંદર લાઈક બધા તત્વો હોય કે ગતિ સહાયક, સ્થિતિ સહાયક, એ બધું જળની અંદર બી હોય, ખાલી એકલો આત્મા જ ના હોય એની અંદર? કે આત્મા તો જો કે બધામાં હોય જ. એક મિનિટ, જળ તત્વની અવસ્થાને ચાર તત્વો સહાયક છે, આપણું મેં કહી દીધું પહેલા. જળ તત્વની અવસ્થાને સહાયક, બરાબર. આ બધી આ કુદરતી રચના કહું છું, આ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો ભરતીઓ, આ બધું જળ તત્વની અવસ્થાને સહાયક છે, ગતિ સહાયક, ટાઈમ અને સ્પેસ. સમજીઓ, બીજા પણ ક્વેશ્ચન આવે તો પૂછી શકો તમને અત્યારે હું, કે પછી રાખો? આપણા હોસ્ટ ને પૂછી જુઓ કે કેમનું છે, મને ખબર નહીં પડે ને કોણ કોણ. મનીષાબેન પૂછો. ઓકે, તો સ્વામીજી, હવે આ જે જળ છે બરાબર, તો એની અંદર આપણે કહીએ આપણું જે બોડી છે એ પાંચ તત્વોનું બનેલું છે, તો એક્ઝેક્ટલી જે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ કહે છે, તો આકાશ તત્વ સમજાય છે બરાબર, પણ પાણી અને આ બધું તો એ તત્વ તરીકે કેવી રીતે હોય શકે એમ, એ હજુ થોડુંક કન્ફ્યુઝન છે. કારણ કે હવે બધી જગ્યાએ આપણે પાંચે તો એની અંદર પાંચ તત્વો, ફાઈવ એલિમેન્ટ, બધામાં ફાઈવ એલિમેન્ટ બનેલું છે એવું આવતું હોય છે બરાબર. તો પછી હવે કેવું થાય છે કે એનર્જી, આપણે લોકો જે મટીરિયલ સાયન્સમાં સ્વામીજી, એ લોકો એલિમેન્ટ માને છે, આ એલિમેન્ટની ગતિ સહાયક તત્વ અને સ્થિતિ સહાયક ને બધું, કારણ કે એ લોકો એનર્જી, હા માને છે એ લોકોએ માને છે, પાંચ તત્વોને માને છે લોકો, આત્મા તત્વ નથી માનતા, બાકીના પાંચ તત્વો ના, પણ સ્વામીજી સ્પેસિફિક માને છે, કારણ કે એની અંદર જે મોશન છે, મોશન ની અંદર પછી એ લોકો બધી એનર્જી કઈક આ એની અંદર પાર્ટ છે બધા બરાબર, પણ એક્ઝેક્ટલી આ જે ગતિ સહાયક, સ્થિતિ સહાયક, એક્ઝેક્ટલી તત્વોને માને છે કે પછી ફાઈવ એલિમેન્ટ આ જે કહીએ છે એને માને છે લોકો? ના, એ લોકો જેટલું સમજ્યા છે એટલું જ માને ને, એ લોકો જેટલે સુધી પહોંચેલા છે એટલું જ માને છે, હજુ આગળ તો ઘણું બધું જાણવાનું બાકી છે લોકો. યા, કારણ કે હવે જે એક્ઝેક્ટલી આ એલિમેન્ટ છે, પછી એની અંદર એ એલિમેન્ટ થ્રુ આ મોશન ને બધું ફાઇન્ડ થાય, કારણ કે એ લોકો મોશન અને એ લોકો એનર્જી કહેતા હોય છે, પણ આપણે જે પાંચ તત્વો કહીએ છીએ ઇન્ટરનલ, તો એની અંદર બી આ લોકો લાઈક ફાઈવ એલિમેન્ટ આપણે આને જ ગણે છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, પણ એ તો ચાર જળની અવસ્થા છે ને. હા, એટલે આગળની ચાર, એટલે એ શું કહેવા માંગે, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ ને આકાશ જે કહીએ છે એ પાંચ પ્રકારની એનર્જી છે, એ એનર્જી થી આ બોડી બની છે અને એ એનર્જી થી બોડી ચાલે છે. પણ સ્વામીજી, એ લોકો એલિમેન્ટ કેમ કહે છે? કારણ કે એલિમેન્ટ એટલે આપણે તત્વ એટલે એ તો જોઈ જ ના શકાય ને. એ લોકોએ એ જેમ ડોક્ટરની ભાષામાં આ શરીર જે છે એ આવી રીતે પાંચ એલિમેન્ટ થી બનેલું છે, એટલે જેમ પૃથ્વી તત્વ વધી જાય તો શરીર હાર્ડ થઈ જાય, અગ્નિ તત્વ વધી જાય તો હીટ વધી જાય, ખ્યાલ આવી ગયો, એ તો પાણી તત્વ વધી જાય તો એ પાણી તત્વના જે પ્રોબ્લેમ્સ હોય તે ઉભા થાય, એટલે દરેક વસ્તુમાં જે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ ને આકાશ, આ બોડીમાં જો સ્પેસ ઘટી જાય એટલે કે તમારું બોડી ઘન થઈ જાય તો ઘણા બધા પ્રોબ્લેમ ઉભા થઈ જાય. એટલે
શારીરિક વિજ્ઞાનમાં, શારીરિક વિજ્ઞાનમાં એને તત્વ કહેવાય, શરીરના પાંચ તત્વો એવી રીતે. જેમ દુનિયા છ તત્વોની બની છે એમ શરીર પાંચ તત્વોનું બન્યું છે એવું કહેવા માંગે છે એ લોકો. જેમ ફર્નિચર હોય તો મારું ફર્નિચર શેનાથી બન્યું, તો કે મારા ફર્નિચર ની અંદર લાકડું છે, ખીલી છે, ફેવિકોલ છે, એનાથી બન્યું છે. યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? હા સમજી. એટલે એ સબ્જેક્ટ ટુ કે છે, નોટ ફોર ધ હોલ યુનિવર્સ ની વાત કરે છે. મારું ઘર છે તો મારું ઘર શેનાથી બન્યું છે? કે લાકડાથી બન્યું હોય, લોખંડથી બન્યું હોય, ઈંટોથી બન્યું હોય, સિમેન્ટથી બન્યું હોય, રેતીથી બન્યું હોય, ટાઇલ્સ થી બન્યું હોય, એવી રીતે. તો કે આ મારા મકાનના એલિમેન્ટ છે એવું કહેવા માંગે છે. ઇટ ઇઝ નોટ લાઈક ફોર હોલ યુનિવર્સ એનાથી બન્યું છે એવું નથી કહેતા. બોડીના એલિમેન્ટ કહીએ છીએ આપણે, જે પાંચ તત્વો કહીએ છીએ, શરીરના પાંચ તત્વો કહીએ છીએ, બ્રહ્માંડના પાંચ તત્વો નથી કહેતા આપણે. બરાબર. ઓકે, એટલે એ લોકો બ્રહ્માંડમાં જે આ બ્રહ્માંડ જે બ્રહ્માંડ ની અંદર જે છ આ તત્વો છે તો એને એ લોકો અગ્રી છે એની અંદર. હા, એટલે છ તત્વો ની પાંચ તત્વો સાથે અગ્રી છે બધા સાયન્ટિસ્ટો. પાંચ તત્વો, પાંચ તત્વો સાથે અગ્રી છે એટલે તેનો ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ આપણે, અને જો છઠ્ઠું તત્વ ઉમેરે તો આધ્યાત્મિક વિજ્ઞાન થઈ જાય. રાઈટ. એટલે પાંચ તત્વો ને તે લોકો, પાંચ તત્વો જુદા અને આ બોડીના પાંચ એલિમેન્ટ જુદા, એ બંને વસ્તુ જુદી છે. સબ્જેક્ટ બે જુદા છે, બંનેના જુદા છે. કારણ કે પેલાની અંદર તો લાઈક આખું ટોટલી ડિફરન્ટ છે. એક્ઝેક્ટલી. એટલે ફિઝિકલ બોડી જે છે આપણું, એ ફિઝિકલ બોડી જે છે એ પાંચ પ્રકારના તત્વોથી બનેલું છે અને પાંચ પ્રકારના તત્વોથી ચાલે છે. હવે જેટલા તત્વો પાંચ પ્રકારના નોર્માલિટીમાં હોય આપણી બોડીમાં, ત્યાં સુધી આપણી બોડી નોર્મલ કહેવાય. હવે જેમ એબનોર્માલિટી આવે, એજ વધતી જાય, એમ એમ આપણા બોડીની ઘનતા વધતી જાય. એટલે બોડીમાં પૃથ્વી તત્વ વધતું જાય એટલે બોડી હેવી થતું જાય. જેટલું હેવી થાય એટલે અંદરની નળીઓ સંકળાય, સંકળાય એટલે અંદર સ્પેસ ઓછી થાય, સ્પેસ ઓછી જાય એટલે વાયુ ઓછો જાય, પાણી ઓછું જાય, પછી ખોરાક ઓછો જાય. હવે જો ખોરાકની સ્પેસ ઓછી હોવા છતાં ખોરાક વધારે ખાઈએ તો પછી જે ક્રિએટ ધ પ્રોબ્લેમ, કારણ કે ડાયજેસ્ટિંગ પાવર ઘટતું જાય, ઇલેક્ટ્રિસિટી બેલેન્સ તૂટી જાય, અનબેલેન્સ થઈ જાય, ધેટ્સ ઇટ. એટલે એને ફિઝિકલ સાયન્સ ની વાત છે, આ શારીરિક વિજ્ઞાન ની વાત છે. ઓકે, જે બોથ આર કમ્પ્લીટલી ડિફરન્ટ. કમ્પ્લીટલી ડિફરન્ટ, કમ્પ્લીટ ડિફરન્ટ. દરેકના પોતપોતાનો એક સબ્જેક્ટ છે. આ શારીરિક વિજ્ઞાન એક સબ્જેક્ટ કહેવાય, એ હોલ યુનિવર્સ ને લાગુ નથી પડતું, પણ ફિઝિકલ બોડી ને લાગુ પડે છે. બરાબર. અને સ્વામીજી, હા હા સ્વામીજી, અને આ કાળ, કાળ જે ટાઈમ છે તો ટાઈમ એ બી અવસ્થાને આધારે જ આપણે ફાઇન્ડ કરી જે ટાઈમ તત્વ, ટાઈમ જે છે, ટાઈમ તત્વ તો, ટાઈમ તત્વ તો પ્રેઝન્ટ છે, પણ ટાઈમ તત્વને આઈડેન્ટિફાય કરવું હોય તો અવસ્થાને આધારે કરીએ. તમને કોઈ કે તમારી કેટલી ઉંમર છે, તો કે મારી ઉંમર 45 વર્ષની છે. કેમ? તો કે ટાઈમ તત્વના આધારે તમે કીધું. તમે અવસ્થાને આધારે, તમે કોઈ અમેરિકામાં કેટલા વર્ષ રહ્યો, તો કે હું 10 વર્ષથી રહું છું, તો ટાઈમ તત્વના આધારે તમે કીધું. ઓકે, એટલે અવસ્થાને આધારે, અવસ્થાને આધારે ટાઈમ છે, બાકી આમ ના. એટલે અવસ્થાને આધારે જે ટાઈમ કહીએ છીએ એ બધું રિલેટિવ ટાઈમ કહેવાય, જેમાં ભૂત ભવિષ્ય વર્તમાન તેને હોય, અને મૂળ ટાઈમ છે એમાં તો વર્તમાન જ છે, ભૂત ભવિષ્ય જેવું છે જ નહીં. ઓકે, તો તો સ્વામીજી, આજે લોકો કહેતા એક સાંભળ્યું તો વચ્ચે સત્સંગમાં, કે જે જ્ઞાની હોય એ હંમેશા વર્તમાનમાં જ રહેતા હોય, અને એમની દ્રષ્ટિ હોય એ પરિણામ લક્ષી દ્રષ્ટિ હોય, રાઈટ? હા, તો પરિણામ લક્ષી દ્રષ્ટિ હોય તો પછી એમનું કુદરતી રચના તો ગૌણ થઈ જાય ને જોવાનું, તો પછી કુદરતી રચના જોવાનું થાય જ નહીં. નહીં, પરિણામ લક્ષી નો મતલબ જ એ કે ભાઈ આ કોઝ નું આ પરિણામ આવશે, અથવા તો રિલેટિવ કોઝ નું રિલેટિવ પરિણામ આવશે, આ જ પરિણામ લક્ષી દ્રષ્ટિ. માટે એ નિરંતર આત્મામાં રહેતા હોય અને વિનાશી અવસ્થાઓને કુદરતી રચના તરીકે જોતા હોય, એટલે એની વેલ્યુ ઝીરો થઈ ગઈ, ઓટોમેટિક આત્માની વેલ્યુ વધી ગઈ, એને વર્તમાનમાં રહેતા કીધા. હા, એટલે આત્માની, હા એટલે આત્માની વેલ્યુ તો એમને રહી જ, પણ હવે પરિણામ લક્ષી તમારી દ્રષ્ટિ હોય તો તો પછી એ દ્રષ્ટિ ત્યાં એક દ્રષ્ટિ એક જ સાથે બે જગ્યાએ તો કામ ના કરી શકે. લાઈક એક્ઝેક્ટલી કે
પરિણામ લક્ષી દ્રષ્ટિ હોય તો પછી કુદરતી રચના એમને તો પછી એ તો બાયપાસ જ થઈ ગયું ને એમ એમ હું કહેવા માંગુ છું સ્વામીજી. હા એટલે સમજાવું તમને, જ્યાં સુધી પુરુષાર્થ હોય ત્યાં સુધી જ્ઞાન દર્શન બે હોય, અને જયારે પુરુષાર્થ ખલાસ થઈ જાય એટલે કેવળ દર્શન થઈ જાય પછી જ્ઞાન તત્વ હોય પછી દર્શન તત્વ ના હોય. ઓકે એટલે જ્ઞાનીને તો મોસ્ટલી જ્ઞાન જ્ઞાન હોય, એમનો તો પુરુષાર્થ મોસ્ટલી હોય. જ્ઞાનીને બે જ હોય, જ્ઞાનીને બે જ હોય, જ્ઞાન દર્શન બે જ હોય, ખાલી કેવળ જ્ઞાનીને એક હોય. કેવળ જ્ઞાનીને એક હોય. જ્ઞાની જ્ઞાની હંમેશા વેલ્યુ આત્માની જ કરતા હોય અને જગતને કુદરતી રચના તરીકે જ જોતા હોય, પણ એ પુરુષાર્થ રૂપે જુએ છે. જયારે કેવળ જ્ઞાની સ્વભાવથી જુએ છે, હું શુદ્ધ આત્મા છું બસ બીજું કઈ નહીં, આ કુદરતી રચના છે એને જોવું ના પડે, કુદરતી રચના ખુલ્લી થઈ ગઈ એમને. શું થઈ ગઈ? હા એટલે એમને પુરુષાર્થ જ ના હોય ને. પુરુષાર્થ ના હોય. પુરુષાર્થ ક્યારે હોય? જ્યાં સુધી તમે પ્રેક્ટિસ કરો છો કુદરતી રચના જોવાની ત્યાં સુધી. હવે કુદરતી રચના જોવાઈ ગઈ, દેખાઈ ગઈ, હવે તમારે કુદરતી રચના સિવાય કશું દેખાતું જ નથી. મીન્સ યુ આર પાસ ધ એક્ઝામ ઓફ નેચર. હવે કુદરત શું કે, તમે કુદરતની એક્ઝામમાં તો પાસ થઈ ગયા, તો હવે બીજું શું બાકી રહ્યું? આત્માનો અનુભવ, એનું નામ જ કેવળ જ્ઞાન. હવે કેવળ જ્ઞાન થઈ ગયા પછી તમારે પાછું કુદરતી રચના જોવાનું બાકી રહ્યું નહીં. ના યા એ તો લાસ્ટ બર્થ છે એટલે એમને બધું ટોટલી ઓપન થઈ ગયું બધું એમ. એટલે આમાં પાસ થયા પછી તમને કેવળ જ્ઞાન થાય છે, પછી તમારે જોવાનું ના રહે પછી. હા યા સ્વામીજી તો તમે સમજાવ્યું છે, એક્ઝેક્ટ ફિટ થઈ ગયું છે. અને સ્વામીજી એક લાસ્ટ ક્વેશ્ચન પૂછો હવે. તમે હમણાં જે વાત કરી મનીષાબેન, હવે ગણા હાથ ઊંચા છે, નીડ અ બ્રેક. સ્વામીજી ને હવે બ્રેક જોઈએ. ઓકે હા ઓકે હા અસ્તિત્વ પણ આપી કીધું, તો એ અસ્તિત્વ તો સ્વામી છેલ્લે સુધી હોય જ ને? એટલે પણ રિલેટિવ ના અસ્તિત્વ ની વાત છે. હા ઓકે તો પછી બરોબર છે. એટલે રિલેટિવ ને અસ્તિત્વ ની વાત. અને આપે જે પેલી બિગિનિંગ માં વાત કરી ને એને માટે ને કુદરતે આપણે ઇમ્પોર્ટન્સ એટલે વધારે આપવાનું, કારણ કે આપણે રિલેટિવ જે સત્ય છે એ આપણે બાયપાસ કરી શકીએ, એને વધારે ઇમ્પોર્ટન્સ આપવું. કારણ કે તમે જુઓ કે અત્યાર સુધી અનાદિકાળથી કેટલાય અવતારોથી આપણે મનુષ્યોમાં શું કર્યું છે, ભગવાન તરીકે વ્યક્તિને, ગુરુ તરીકે વ્યક્તિને, રિચ્યુઅલ્સ ને, આને જ ઇમ્પોર્ટન્ટ આપ્યું મુક્તિ માટે. હવે ખરેખર આ બધાનું અસ્તિત્વ પાપ પુણ્ય માટે છે, મુક્તિ માટે નથી. કારણ કે કુદરત કે છે કે વ્યક્તિને ભગવાન માનો છો, વ્યક્તિને ગુરુ માનો છો, ને ક્રિયાકાળને પુરુષાર્થ માનો છો. આ તો રિલેટિવ સત્ય છે, આ જ અજ્ઞાનથી કર્મ બંધાય છે. હવે કીધે કેમ કર્મ બંધાય છે? કે છે રિલેટિવ સત્ય ને તમે સનાતન સત્ય માનો છો, તો પછી આપણે આ સંસારથી મુક્ત થવું હોય તો શું કરવાનું? તો કે આ રિલેટિવ સત્યના અજ્ઞાનને દ્રષ્ટિમાંથી કાઢી નાખો. કઈ રીતે કાઢવું? તો કે છે કે આ રિલેટિવ સત્યને કુદરતી રચના જુઓ તો જ અજ્ઞાન નીકળે, બીજો કોઈ રસ્તો નથી. કે રામની જગ્યાએ કૃષ્ણને માનો, કૃષ્ણ જગ્યાએ મહાવીરને માનો, મહાવીરની જગ્યાએ શિવને માનો, એનાથી અજ્ઞાન નહીં જાય. બરાબર સ્વામીજી. અનેક ગુરુ માનશો, અનેક ગુરુ માનશો તોય નહીં જાય. આ ક્રિયાની જગ્યાએ પેલી ક્રિયા કરશો તોય નહીં જાય. પાંચ ઇન્દ્રિય થી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ ને કુદરતી રચના જોશો તો જ અજ્ઞાન નાશ થશે, બીજો કોઈ રસ્તો નથી. અને તીર્થંકરો કો, વિતરાગો કો, અને અનુભવી જ્ઞાની કો, કેવળ જ્ઞાનીઓ કો, બધાએ આ જ રસ્તો અપનાયો, સનાતન સત્ય. અને હું તમને એક નાની વાત કહું કે હિન્દુસ્તાન ની અંદર પહેલાના સાધુઓ અને સંન્યાસીઓ જંગલમાં રહેતા હતા એ ત્યાગ ને કારણે નહીં, એને કુદરત ને જાણવી હતી એટલે રહેતા હતા.
આ સંસાર ખરાબ છે, નકામો છે એટલે નહીં, પોતે આ સ્ટડી કરવા માટે. જગતનું સનાતન સત્ય અનુભવ હતું, અને સનાતન સત્ય અનુભવતા અનુભવતા લોકોને ચંદ્ર, સૂર્ય, ગ્રહો, નક્ષત્રો આ બધાનું જ્ઞાન બધાને ખુલ્લું થયું તે વખતના ઋષિ મુનિઓને. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? હવે જો એ લોકો રિલેટિવ સત્યમાં ગયા હોત તો ના ખુલ્લું થાય, ના થાય હોત. બરાબર છે સ્વામીજી. પછી આ ભરતી ઓટ ક્યારે આવે, એકમ બીજથી કેમ થાય છે, આ બધા રહસ્યો કુદરતને જાણવા ગયા એમાં તો એ લોકોને મળ્યા. અત્યારના સાયન્ટિસ્ટો તો દુર્બીક્ષિત મળ્યા, પણ એ લોકો એ તો પોતાના અનુભવ જ્ઞાન થી ખુલ્લા કર્યા છે, અંદરનો ડેવલપ કરીને. અને એ જ કુદરતનું મહત્વ. હા હા બરાબર સ્વામીજી. એટલે એ લોકોને સંસાર છોડવો પડ્યો છે, ત્યાગ કરવો પડ્યો છે, નકામો છે એવું વિચારવું પડ્યું જ નથી. ખરેખર ત્યાગ નથી કર્યો એ લોકોએ, મને રસ નથી. તમે એમ કહો આજે મને કોઈ એમ કે સ્વામી તમે 5 મંદિર બંધાવો, હું તમને જેટલા જોઈએ એટલા રૂપિયા આપું, પણ હું કહું મારો સબ્જેક્ટ જ નથી. મેં ત્યાગ કર્યો કેવાય એનો? મેં મંદિર નો ત્યાગ નથી કર્યો, મને મંદિર બનાવવામાં રસ નથી ભાઈ. જેને બનાવવું એને તમે કહો, પૈસા આપો, એની સાથે મને વાંધો પણ નથી. મારો સબ્જેક્ટ નથી ભાઈ, મને એમાં ઇન્ટરેસ્ટ નથી, મારે એમાં ઇન્વોલ્વ થવું નથી, મારે એમાં ઊંડા ઉતરવું નથી. અને જેને ઊંડા ઉતરવું એની પાસે તમે જાઓ અને મંદિર બંધાવો. હું મંદિર નો વિરોધી નથી, મારી લાઈફ મંદિરના ટાઈમ માટે સ્પેન્ડ માટે લાયો નથી. હું આ જગતનું સનાતન સત્ય સમજવા માટે, અનુભવવા માટે આવ્યો છું અને લોકોને વહેંચવા માટે આવ્યો છું. ધેટ ઇઝ માય મિશન. બરાબર સ્વામીજી. અને લોકોની અંદર રહેલી અનંત શક્તિઓ છે કે જે પોતે હોવા છતાં ઢંકાઈ ગઈ છે, એને અનકવર કરવા આવ્યો છું. તમારી અંદર રહેલી શક્તિઓને ખુલ્લી કરવા આવ્યો છું. આપવા નથી આવ્યો, લેવા નથી આવ્યો, ખુલ્લી કરવા આવ્યો છું. તમારામાં જે નિર્માલ્યતા છે, નિષ્ક્રિયતા છે, ડિપ્રેશન છે, ભય છે, ભીખ છે, એને કાઢવા આવ્યો છું. કારણ કે એની તમારે વાસ્તવમાં જરૂર નથી. હા બરાબર છે, સાચી વાત છે. અને સ્વામીજી આપે પેલું આનું કીધું ને, પર્યાયની જે વાત કરી ને આપણે, એમાં પર્યાયની વાતમાં તો એમ ખબર પડે છે કે આપણે કોઈ પણ કુદરતી રચના જે છે, એટલે જે ડિસ્ચાર્જ જે ફોર્મ છે, એને જો આપણે અજ્ઞાનતાથી અજ્ઞાન દ્રષ્ટિથી જોઈએ તો એ પર્યાય બની જાય છે, તો એને પર્યાય કહેવાય. અને જો આપણે એને સાયન્ટિફિક વિઝન થી જોઈએ તો એ તમે કીધું કે સમગ્ર થઈ જાય છે, પર્યાય ના કહેવાય એને, પર્યાય ના કહેવાય. પર્યાય તો ઉત્પન્ન થાય ને નાશ થાય, ઉત્પન્ન થાય ને નાશ થાય, પણ એમાં જે જ્ઞાન જે છે એ જો રિલેટિવ સત્ય નું તમારામાં ઉત્પન્ન ના થાય તો એ પર્યાય નુકસાન કરતી નથી. બરાબર છે, બરાબર છે. અત્યારે વહેલું થોડુંક અમારા પ્રમાણે આમ તમારો સત્સંગ આવ્યો હતો ને, એમાં મેં સત્સંગ સાંભળતી હતી એટલે અરિયંત નો જ હતો છે કે તમે એમાં એમ કહ્યું કે સ્પષ્ટ વેદન પછી કર્મ ન બંધાય. અત્યાર સુધી મારા મગજમાં એમ હતું કે કેવળ દર્શન થાય પછી ભલે બીજા પણ અવતાર કદાચ થાય કર્મ ની સાહેબ, પણ ત્યાર પછી કર્મ ન બંધાય. તો આના ઉપર જરાક ચોખવટ કરી દો ને. સ્પષ્ટ વેદન એટલે છેલ્લો અવતાર. હા, પણ કેવળ દર્શન એ છેલ્લો અવતાર ના હોય ને? ના, કેવળ દર્શન પછી કર્મ ના બંધાય. હા બસ, મારે એ જ ચોખ્ખું કરવું છે, કર્મ ક્યારે ના બંધાય. એક મિનિટ, કેવળ દર્શન પછી પણ ના બંધાય, સ્પષ્ટ વેદન પછી કર્મ ના બંધાય, બંનેનો જવાબ એક જ છે, ખાલી એંગલ જુદા છે.
ઓકે સમજી ગઈ. કેવળ દર્શન થયા પછી પણ તમે જે પાંચ ચાર પાંચ છ અવતારના કર્મ બાંધ્યા હોય એ તો તમારે ભોગવવા જ પડશે. હા એક્ઝેક્ટલી. એટલે પણ ત્યાં સુધી સ્પષ્ટ વેદન નહીં કહેવાય, પછી જયારે મનુષ્ય નો અવતાર આવશે ત્યારે જ સ્પષ્ટ વેદન કહેવાશે અને છેલ્લો અવતાર હશે. છેલ્લો અવતાર હશે. ઓકે બસ ક્લિયર સ્વામીજી, થેન્ક યુ. અને બીજું, હમણાં તમે ભાવનાબેન પંડિત ને કહ્યું કે આપણે જે આ છ તત્વ છે એમાં આત્મ તત્વ, જ્ઞાન પ્રકાશક ને ચેતન છે. એનો એનો પાવર બધો ચેતન ને લીધે છે, એની શક્તિ કે જે કહે તે બધું. અને તમે એમ કહ્યું કે બીજા જે જળ તત્વ સિવાયના જે બધા છે એ સોરી જળમાં કુદરતી પાવર છે, તો એનો ડિફરન્સ શું કુદરતી પાવર ને જળ જ્ઞાન પ્રકાશ નો પાવર? જ્ઞાન પ્રકાશ નો પાવર એ ચૈતન્ય પાવર છે, આ બધા જળ પાવર છે અને અવસ્થામાં કામ કરે છે. એટલે ધેટ મીન્સ કે વિનાશી છે, વિનાશી કહેવાય. જળ પાવર તત્વ રૂપે અવિનાશી કહેવાય, અવસ્થા રૂપે વિનાશી કહેવાય. અવસ્થા રૂપે તો ખબર છે, પણ એનો 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 પાવર તો પરમેનન્ટ જ હોય ને. હા પરમેનન્ટ જ હોય ને. ચૈતન્ય પાવર ની અંદર જ્ઞાન છે, દર્શન છે અને સુખ છે, અને જળ પાવર ની અંદર ખાલી અવસ્થા ને હેલ્પ કરવાનો રોલ છે. એમાં નથી જ્ઞાન, નથી દર્શન, નથી અને એની અંદર સુખ નથી. તો પણ અવસ્થામાં એ બધું અવસ્થા બંધાય, પણ એમાં અંદર આત્માને લીધે જ જ્ઞાન પ્રકાશ આવે, ચેતનતા આવે કહી શકાય. અચ્છા, આત્મા ના હોય તો જળ, જળમાં તો જ્ઞાન દર્શન હોય જ નહીં ને. જળની ગમે એટલી અવસ્થા હોય એમાં જ્ઞાન દર્શન ના હોય. ઓકે સમજી ગઈ. હા ઓકે. જળની અવસ્થામાં ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ અને સ્પેસ હોય શકે, પણ જ્ઞાન દર્શન ક્યારે હોય? જયારે આત્મા હોય તો હોય. હા બરાબર, હવે બરાબર ખ્યાલ આવી ગયો ને, ક્લિયર થઈ ગયો. ઓકે કોણ છે હવે? જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હા સ્વામીજી, આપે હમણાં પર્યાય વિશે સમજાવ્યું, બહુ સરસ ફોડ પડ્યા. એટલે સ્વામીજી, આપણે અવસ્થામાં અવસ્થિત ન થઈએ અને એને કુદરતી રચના તરીકે જોતા રહીએ તો આપણે એ આપણું મુક્તિનું સાધન બની શકે? હા, અવસ્થામાં અવસ્થિત ના થવું એટલે કે અવસ્થાને પર્યાય તરીકે ના જોતા કુદરતી રીત તરીકે જુઓ તો પછી તમે અવસ્થિત ના થયા કેવા. બરાબર છે. તમે અવસ્થામાં અવસ્થિત ક્યારે થાવ? કુદરતી રચના તરીકે ના જુઓ તો જ અવસ્થિત થયા કેવા. બરાબર છે. અને અવસ્થાને સ્વામીજી, આપણે જે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે અને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે, ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા તો અવસ્થિત થશે, પણ જે ગણવાનું નહીં એ તો મિકેનિકલ છે. હા એ મિકેનિકલ છે, પણ હા બોલો બોલો. હા પણ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે એ એમાં અવસ્થિત ન થાય અને છૂટો રહીને જોયા કરે. બસ બરાબર છે ને સ્વામીજી. અથવા તો અવસ્થામાં હું શુદ્ધાત્મા છું તે લક્ષ ના રહ્યું તેનું પ્રતિક્રમણ હોય શકે. એટલે કે ઇન ટુ ઇન્વર્ટેડ કોમા ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ, ઉપયોગ ક્રિયાનું નહીં. બરાબર છે. સ્વામીજી, તો કૃપા કરીને જરા ફોડ પાડજો ને સ્વામીજી, કઈ ઈ પુરુષાર્થ આપણે જે ચૂકી ગયા એનું પ્રતિક્રમણ કઈ રીતે કરવું આપણે? એટલે કે આપણને કુદરતી રચના ન દેખાય તો પ્રાર્થના કરવી કે હે અંતર્યામી પરમાત્મા, ખરેખર તો આ અવસ્થા એ કુદરતી રચના જ હતી, પણ હું કુદરતી રચના તરીકે ન જોતા ક્યાં તો મેં કર્યું છે, ક્યાં તો એને કર્યું છે, ક્યાં તો મારું છે, ક્યાં તો તારું છે એ રીતે જોયું, ક્યાં તો મને થયું એ રીતે જોયું, તો આ જે મારી અજ્ઞાન દ્રષ્ટિ છે એ અજ્ઞાન દ્રષ્ટિને ફરીથી પાછી કુદરતી રચના તરીકે જોવાની, એ અંતરે આમી પરમાત્મા મને શક્તિ આપો. બરાબર છે.
બરાબર છે સ્વામી, એટલે આપણે જે ચૂકી ગયા છે એની શક્તિ માંગવી છે, બીજું કશું નહીં. આમાં કોઈ ચમત્કાર નથી કરવો, આપણે જેમ છે તેમ નથી જોયું, અને રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરી ગયા, એ રિલેટિવ સત્યમાંથી કમ આઉટ થવાની વાત કરીએ છીએ. બરાબર છે. અને વરી પાછા સનાતન સત્યમાં સેટ થવા માંગીએ છીએ. બરાબર, આ શક્તિ માંગવાની છે આપણે. બરાબર છે, બરાબર છે. હા, અને સ્વામીજી આમ એમ કહેવાય છે ને કે જ્ઞાની પુરુષનું એક પણ વાક્ય પકડી લેશો તો મુક્તિ શ્યોર છે એમ. હા, પણ એ તો સમજાય તો ને સાહેબ. હા, સમજાય તો. હા હા સ્વામીજી, સમજાય તો. કેટલીક વાતો કેવી હોય છે કે કેટલીક વાતો એવી હોય કે જે જ્ઞાની પુરુષની વાતોને સમજતા 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 એટલો હાઈ લેવલે જતો રહે કે જેના બધા પ્રકારના પ્રોબ્લેમ્સ અથવા ક્વેશ્ચન અથવા તો કન્ફ્યુઝન ખલાસ થઈ ગયા હોય, તો પછી એ જ્ઞાની પુરુષનું એક જ વાક્ય પકડી અને મોક્ષ જઈ શકે, કારણ કે બાકીના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. બરાબર. પણ આ વાક્ય બધાને લાગુ ના પડે, બધાને ના લાગુ પડે. બાકીના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હોય તો પછી એક વાક્ય મોક્ષે લઈ જાય. હું શુદ્ધાત્મા છું એવું વાક્ય લખો તો મોક્ષે જવાય, મન વચન કાયા ની અવસ્થા માત્ર કુદરત દર્શન છે એવું પકડો તો મોક્ષે જવાય. પણ ક્યારે બાકીના બધા પ્રાપ્ત થયું છે ને કે જે ટૂંકામાં ટૂંકી ને ઇફેક્ટિવ પ્રાર્થના રૂપે જે નીકળ્યું છે કે હે પ્રભુ મને મોક્ષ પામે લાયક ને સહાય સંજોગો આપજો, તો એના દ્વારા છે ને સ્વામીજી આમ કોન્ફિડન્સ આવી ગયો છે એમ કે એવા સંજોગો પ્રાપ્ત થશે જ હવે. કારણ કે આપણે તો કુદરત શું કહે છે કે તમારી પાસે પ્રાર્થના કરવાનું સામર્થ્ય છે, ભાવ કરવાનું સામર્થ્ય છે, અને આપણે જે સામર્થ્ય છે એની જ આપણે વાત કરીએ છીએ. રિઝલ્ટ તો કુદરતે આપવાનું છે. હા, કુદરત કહે છે તમારી પાસે ભાવ કરવાની સ્વતંત્રતા છે, તમારે જે કરવા હોય કરો. બરાબર છે. જેવા ભાવ કરશો રિઝલ્ટ મારે આપવાનું છે. બરાબર છે. સ્વામીજી આપની કૃપા થકી છે ને હવે એવા જ ભાવ રહે છે સ્વામીજી, એ આપની અનુપમ કૃપા છે સ્વામીજી. બહુ સરસ, બસ ખૂબ ખૂબ પ્રગતિ કરો, ખૂબ પ્રગતિ કરો. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરીશભાઈ. હા સ્વામીજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા સ્વામીજી, મારા જ્ઞાન પ્રકાશમાં અંતર્યામી ભગવાનને પ્રાર્થના કરવી, સ્વમાં યાચના કરવી, એની માફી માંગવી, ઉપરાંત તેમના હૃદયસ્થ પ્રાર્થના કરવામાં આવે તો આ સ્પષ્ટ વેદન અને એનો અનુભવ થાય આપણને, એના માટેની જો પ્રાર્થના કરવામાં આવે તો. એટલું પ્રાર્થના કરવાથી ના થાય, પણ સાથે સાથે આ વિજ્ઞાનનો સતત ઉપયોગ પણ કરો. પ્રાર્થના તો શક્તિ માટે કરવાની છે, અનુભવ તો ઉપયોગ થી થશે. બરાબર. બુદ્ધ જ્ઞાન દર્શન નો જેમ જેમ તમારો ઉપયોગ વધતો જશે તેમ તેમ તમારો અનુભવ વધતો જશે, ને પ્રાર્થના એ ઉપયોગ કરવાની શક્તિ આપે છે. બરાબર. એવું દિવસમાં સવાર સાંજ આપણે કરાય ખરું ને, 5-10 મિનિટ 15 મિનિટ જેવું કરાય. સ્વામીજી, આપણે દાદા એવું કહેલું ને કે ભાઈ અમારા એક વાર જેટલું પણ જ્ઞાન બહાર પડ્યું નથી. વિજ્ઞાન, વિજ્ઞાન. હા વિજ્ઞાન. હા તો એવું શું બાકી હશે? એવું શું બાકી હશે એવું તો મારાથી ના કહેવાય, પણ આ અત્યારે આ વિજ્ઞાન નીકળે છે એના આધારે તમને ખબર પડવી જોઈએ કે શું. હા એ તો પડે છે સ્વામી. બીજું તો હું શું કહું, મારે ને જ્ઞાની પુરુષને કોઈ કોમ્પિટિશન તો હોય નહીં આપણે. ના ના, સવાલ જ નથી. હા એ તો આપણા માટે સદાય માટે પૂજ્ય હતા છે અને રહેવાના છે છેલ્લા શ્વાસ સુધી. ખ્યાલ આવ્યો ને? આ તો કેવું છે કે આ તો કેવું છે કે જ્ઞાની પુરુષ એવા ઉત્તમ નિમિત્ત બને છે કે તમારી અંદરની જે શક્તિઓ છે એને ખુલ્લી કરવા માટે એક બળ પૂરું પાડે છે. બરાબર છે. હવે તમે કેટલી ખુલ્લી કરી શકો છો એ તો તમારો વ્યક્તિગત વિષય છે. શક્તિ તો એમને આપી, ઉપયોગ કેવો ને કેટલો કરવો એ તો વ્યક્તિગત વસ્તુ છે ને. ના બરાબર છે. એમ આજે મહાવીરે પણ તમને કીધું હોય કે ભાઈ તમે તો પરમાત્મા છો, તમે જ અનંત શક્તિના ધણી છો, તમે પોતે ચેતન અવિનાશી છો, ને બ્રહ્માંડની કોઈ શક્તિ એવી નથી કે જે તમે અનકવર ના કરી શકો. એવી શક્તિ તમારી અંદર ઇનબિલ્ટ છે, બધાની અંદર.
હવે આપણે કેટલી શક્તિ એને આપણે ખુલ્લી કરી શકીએ છીએ એ તો વ્યક્તિગત થઈ ગયો ને, આપણા અનુભવમાં જેટલી આવે ઉપયોગ ને જાગૃતિ અને જે આપણે જે કુદરતી રચના જોવાથી તો ઘણો જ ફેર પડ્યો છે. બાકી જ્ઞાની પુરુષ દાદા ભગવાન ને જે વિજ્ઞાન એક ખરેખર પોતે બહુ જ આ કાળના આ કળિયુગના વર્તમાન કાળના બહુ હાયર લેવલના સાયન્ટિસ્ટ દાદા ભગવાન હતા, પણ કાળક્રમે એમને જે લોકોનો ભેટો થયો એ ભેટો થયો એની અંદર લોકો આ વિજ્ઞાનને ડાયજેસ્ટ ના કરી શક્યા. શું ના કરી શક્યા? એ ઉદય કર્મ છે, એ ઉદય કર્મ છે, અને એને કારણે એમના ઉદયમાં પછી આ રિલેટિવ સત્યની વાત સાધન તરીકે એમને આપવી પડી. બરાબર. એટલે પછી એમને કેવું પડ્યું કે મારે તો કેવું તું વિજ્ઞાન. સાયન્ટિસ્ટોને પણ કીધું કે સાયન્ટિસ્ટો મને ભેગા કરો, એ પણ ભેગા ના થયા. આ બધા ઉદય કર્મ છે, કુદરતી રચના છે. એને કારણે જે સાયન્સ નીકળવું જોઈતું હતું, યા તો મહાત્માના નિમિત્તે નીકળવું જોઈતું હતું, યા તો સાયન્ટિસ્ટોના નિમિત્તે નીકળવું જોઈતું હતું, પણ આ બંને સંજોગો એમને એપ્રોપ્રિએટ મળવા જોઈતા હતા, તે ના મળ્યા. રાઈટ. અને સાયન્સ હોવા છતાં ના નીકળ્યું. એ તો સાયન્ટિસ્ટ હતા જ, પણ નીકળ્યું નહીં એટલે લોકોને લાભ ના થયો. હવે તકલીફ એ થઈ ગઈ કે નીકળ્યું નહીં છતાં પણ આપણી એમની પરંપરાની અંદર શું માનવા મળ્યા કે આપણને જ્ઞાની પુરુષ દાદા ભગવાને જે કહ્યું એમાં બધું આવી ગયું. પુરુષોત્તમ જઈ ગયા. હવે સંશોધન પણ ખલાસ થઈ ગયું. બરાબર. ભૂલ ક્યાંથી ખ્યાલ આવ્યો શું કહું છું? રાઈટ. મને જ્ઞાની પુરુષ દાદા ભગવાને જ્ઞાન આપ્યું, એ જ્ઞાન એવું આપ્યું છે કે તારી અંદર જ અનંત શક્તિઓ પડી છે, તારે ખાલી ખુલ્લી જ કરવાની છે. બરાબર. મેં તને બીજ રૂપે આપ્યું છે, હવે તું ફળ ફૂલ રૂપે પુરુષાર્થી કેટલું ખુલ્લું કરે છે એ તો તારો વ્યક્તિગત વિષય છે. રાઈટ. પણ આપણે શું માન્યા કે આપ્યું એ જ સંપૂર્ણ છે, બસ અહીંયા ભૂલ થઈ ગઈ. જગતનું સનાતન સત્ય સમજવું એ દરેક વ્યક્તિનો ફંડામેન્ટલ રાઈટ છે, અને દરેક વ્યક્તિને એ અંદર રહેલી આત્માની શક્તિમાં આ બાકીના પાંચે તત્વો સિદ્ધાંત રૂપે ખુલ્લા થવાનું સામર્થ્ય અંદર ઇનબિલ્ટ પડ્યું જ છે. પડ્યું છે. હવે તમે કેટલો ઉપયોગ કરીને ખુલ્લું કરો છો એ તમારો વ્યક્તિગત વિષય છે. બરાબર છે. હવે કોઈ કહે છે કે મને મને ખુલ્લું નથી થતું અથવા મને સમજાતું નથી, તો આપણે સમજાવીએ, બીજું શું કરી શકીએ? બરાબર. એવી રીતે પણ તમને જ્ઞાની પુરુષ પોતે અપૂર્ણ આપે છે એવું નહીં, મારો મૂળ વસ્તુ ખ્યાલ આવી ગયો શું કહું છું? રાઈટ. એક જ વ્યક્તિના મોઢે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, મન વચન કાયા પર ને પરાધીન છે, એ જ વાત કરવામાં આવી, અને એ જ વ્યક્તિના મોઢેથી આ સત સાધન કરવા એને પુરુષાર્થ કહેવામાં આવ્યું. આ બે વસ્તુને કારણે સાયન્સ કન્ફ્યુઝ થઈ ગયું. શું થઈ ગયું? કન્ફ્યુઝ થઈ ગયું. એમની દૃષ્ટિમાં ક્લિયર હતું, પણ સંજોગોને આધીન જે વ્યક્તિને આપ્યું, હવે સાંભળનારો વર્ગ હતો, એને આ સાંભળ્યું ને પેલું સાંભળ્યું, એટલે એને ખબર ના પડી કે ખરેખર સાચો પુરુષાર્થ કયો, આ છે કે પેલો છે, એ ખબર ના પડી. રાઈટ. આટલું આ કન્ફ્યુઝન થઈ ગયું. કીધું કે એવું કન્ફ્યુઝન ઉભું ના થાય માટે આપણે કોઈ રિલેટિવ સત્યને પુરુષાર્થ તરીકે પ્રોજેક્ટ કરવું જ નથી. સ્વીકારે યા ના સ્વીકારે, સનાતન સત્ય સિવાયની કોઈ વાત કરવી નહીં. બરાબર. અને તે જ સાચી છે. અને કોઈને એમ લાગતું હોય કે ના મારે તો આ પરંપરાને ફોલો કરવી છે, તો તને ફોલો કરવી, તારે જ્યાં જવું હોય ત્યાં જવાનો તારો અબાધિત અધિકાર છે.
સમજણ પડે ને કે ભાઈ કુદરત કુદરતી કાયદો અને કુદરતી રચના એટલે તો અમારે ઘણું બધું એમાં તો ઘણું બધું સોલ્યુશન છે એ પ્રમાણે પછી જોવાનું ચાલુ કરી એવું ને સમજવાનું આ એ મેઈન વસ્તુ તો પછી તો ઘણો બધો ફેર પડી ગયો સ્વામીજી પડી જાય ને પણ આ છેલ્લમ છેલ્લું સાહેબ અને અલ્ટિમેટ છે એમાં કઈ બોલાયું જ નથી અમારથી આનાથી આનાથી ઉપર કશું હોઈ શકે નહીં 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 તદ્દન સાચું છે હા અને એ એમના અનુભવમાં આવવા માંડ્યું એટલે તો અમે આજે આ વાત કરીએ છીએ એ ખરેખર તો આજે અનુભવના હિસાબે નહીં તો ક્યાં આ તો કઈ વસ્તુ પેલું બધું આમ ગરી જ જતા હતા એવું લાગતું હતું આ તો હવે અનુભવમાં આવે છે સ્વામીજી બરાબર છે હા જય સચિદાનંદ સ્વામીજી જય સચિદાનંદ યસ યસ સંયુક્ત અપશા તમારું મ્યુટ અનમ્યુટ કરો પહેલા અનમ્યુટ કરો જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ હમણાં મનીષાબેન ના પ્રશ્ન ના સંદર્ભમાં એક વાત યાદ આવી બહુ વખત પહેલા વાંચી હતી પણ મને પૂરી સમજાવી નહોતી એટલે પરમાણુની વાત છે કે એવું વાંચ્યું હતું કે બોડીના પરમાણુ ભારે હોય સૌથી વધુ ભારે એનાથી પછી વાણીના પરમાણુ હોય અને એ પછી મનના પરમાણુ મતલબ કે મનના પરમાણુ સૌથી હલકા એ પછી વાણીના પરમાણુ અને એ પછી બોડીના પરમાણુ સમજવા જેવી છે જો ફિઝિકલ રીતે જોઈએ તો કાયાના પરમાણુ ભારે એનાથી હલકા વાણીના પરમાણુ એનાથી હલકા મનના પરમાણુ કયા ફિઝિકલ ફોર્મમાં અને અને રિયલ શક્તિના ફોર્મમાં કહો તો કાયાના પરમાણુ તો જડ છે એ કશું કરી શકે નહીં વાણીના પરમાણુ તો થોડા ઇફેક્ટિવ થાય પણ સૌથી વધારે પાવરફુલ પરમાણુ હોય તો મનના પરમાણુ જેનાથી કર્મ બંધાય છે જેને ભાવ મન કહેવાય છે યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ તમે કયા એંગલથી જોવા માંગો છો એના ઉપર તમે ફિઝિકલ કહેવા માંગો છો કે સ્પિરિચ્યુઅલ કહેવા માંગો છો પુરુષાર્થની દ્રષ્ટિએ પુરુષાર્થની દ્રષ્ટિએ મનના પરમાણુ સૌથી ભારે છે અને ફિઝિકલ ફોર્મમાં શરીરના પરમાણુ સૌથી ભારે છે એટલે ડિપેન્ડ ઓન યોર કયા એંગલથી પૂછો છો એના ઉપર છે રાઈટ અને હમણાં આપે કીધું કે ઉપયોગ પ્રતિક્રમણ મન વચન કાયાના ના હોય ઉપયોગ ચૂક્યાના હોય અને બીજું પણ એક તમે બોલ્યા બીજું શું મને મિસ થઈ ગયું સ્કીપ થઈ ગયું ઉપયોગ ચૂક્યાના હોય અને આપણે પ્રતિક્રમણ શેના કરવાના હોય તો કે ઉપયોગ ચૂક્યા કહેવાય ગયા અવતારમાં મેં આ કર્મ કેમ બાંધ્યું તો કે જે ગયા અવતારમાં મને મન વચન કાયાની જે કઈ અવસ્થા તે વખતે હતી તે કુદરતી રચના તરીકે ન દેખાઈ અને હું પોતે શુદ્ધાત્મા છું તે લક્ષમાં ના રહ્યો આ બે વસ્તુ જ્ઞાન અને દર્શન હવે આ અવતારમાં જયારે એ પરિણામ સ્વરૂપે અવસ્થા આવી ત્યારે મારે ફેરથી પાછો આ ઉપયોગ ગોઠવવાનો હતો કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને હું શુદ્ધાત્મા છું હવે જો એ ચૂકી ગયો તો આઈ વોન્ટ ટુ રીસેટ જે ચૂકી ગયો છું એને પાછું રીસેટ કરી નાખ્યું કે ભાઈ હું તો ખરેખર શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે હે અંતર્યામી પરમાત્મા મને જેમ છે તેમ જ્ઞાન અને દર્શનનો ઉપયોગ કરવાની શક્તિ આપો ધેટ્સ ઇટ હવે મન વચન કાયે શું કર્યું એનું પ્રતિક્રમણ એ તો ધાર્મિક વસ્તુ થઈ ગઈ હવે મારી વાત સમજાઈ શું કહું છું સામાજિક લેવલ ધાર્મિક લેવલ અને આધ્યાત્મિક લેવલ આવી રીતે છે જો તમે સામાજિક વાત કરતા હો તો એક લેવલ છે ધાર્મિક વાત કરતા હો તો બીજું લેવલ છે ને આધ્યાત્મિક લેવલ કરતા ત્રીજી વસ્તુ છે તેને ભેગી નહીં કરવાની દરેકના પોતાના લેવલ છે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ના ઘણો ઘણો આનાથી ફેર ઘણો બધો પડ્યો છે અને બીજું એક નાનું છે પૂછી લઉં બોલો બોલો એટલે એનું આપણામાં આપતા સૂત્ર એક આવ્યું હતું
કે જયારે યુદ્ધ પૂરું કરીને આવે છે કૃષ્ણ ભગવાન ત્યારે રૂકમણી પાસે આવે છે અને પૂછે છે કે મહારથી મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણનો શું દોષ હતો એમ કે તે હણાયો એમ કે એને તો માતા કુંતીએ કીધું એમ એને પણ વચન આપ્યું હતું કે હું પાંડવોને કોઈને મારીશ નહીં એક અર્જુન સિવાય પ્લસ કર્ણને પણ દાનમાં આપી દીધા કવચ અને કુંડળ તો એને કેમ આવું થયું એમ ત્યારે કે છે એને કે એને મરતા અભિમન્યુને એને પાણી માંગ્યું કે એટલું તો આપશે જ આ મહાદાનેશ્વરી કર્ણ છે અને એને પાણી નહીં આપ્યું એટલા માટે એમ કે એના બધા જ પેલા શું કહેવાય સત્કર્મો કે દાન કર્મનો નાશ થઈ ગયો જે બનવાનું હતું તે જ બન્યું છે કશું નવું બન્યું નથી અને નવું બની શકે એમ પણ નથી પોતાના જીવનમાં રામકૃષ્ણ મહાવીર પણ પોતાની સ્વતંત્ર શક્તિથી ફેરફાર કરી શકતા નથી માટે એક્સ વાય ઝેડ નો પ્રશ્ન આવતો નથી ધીસ ધ લો ઓફ નેચર પછી સ્ટોરીમાં તો ઘણું બધું આવે કે રામે આમ ના કર્યું એટલે આમ થયું કૃષ્ણ આમ ના કર્યું ઇટ ઇઝ અ સ્ટોરી ઇટ ઇઝ નોટ અ પ્રિન્સિપલ એમાં બાજુ છેલ્લી એવું કહે છે કે કોઈએ કરેલા એક અન્યાયથી જીવનની આખી પ્રામાણિકતાનો છેદ ઉડી જાય છે એવું એ આપતા સૂત્રમાં લખેલું હતું આપણે આવે છે ને મોબાઈલમાં બેનિફિટ થાય પણ તમે સનાતન સત્યને ઉડાડી નાખ્યું એ કેટલું મોટું નુકસાન તમારું મારી વાત સમજાય છે આજે તમે પોતે એમ કહો કે ભાઈ હું ઉપવાસ કરું છું એ મારો પુરુષાર્થ છે દાખલો આપું છું હવે તમે પુરુષાર્થ કહો છો એ રિલેટિવ સત્ય છે અને ખોટું પણ નથી પણ જ્યારે તમે રિલેટિવ સત્યને આધારે હું ઉપવાસ કરું છું એ માનો છો એટલે તમને પુણ્ય બંધાવવાનું એ પણ નક્કી પણ તમે સનાતન સત્યનો છેદ કરો છો કે મન વચન કાયાનો કંટ્રોલર હું છું એવું તમે સ્વીકાર કરો છો એવું તમે બિલીવ કરો છો એમાં રાઈટ ઓર રોંગ રાઈટ તો મોટું અજ્ઞાન ને તમે તોડો છો નાના અજ્ઞાન ને બેનિફિટ લો છો બરાબર છે હવે ખ્યાલ આવી ગયો શું કહું છું એકદમ પરફેક્ટ એવી રીતે એટલે પેલું ખોટું સાચું એવું નથી કેતો પેલું રિલેટિવ સત્યનો બેનિફિટ છે આપણે સનાતન સત્યને સમજવું છે આટલા અવતાર થી રિલેટિવ સત્યને સમજવામાં તો આખી જિંદગીઓ કાઢી આટલી આ અવતાર બી એમ જ જતો અગર તમારો ભેટો ના થતો તો પણ આ સિમ્પલ વસ્તુ જે છે ને બધું સ્વાહા ને એકડો ને મીંડું ને વેલ્યુ ને એ બધું એટલું બધું ફિટ થઈ ગયું છે ને કે એનાથી ઘણું બધું ઈઝી રહે છે આમ જે થોડા ઘણા બી બોજા ને આતે હતું ને કારણ કે તમે પ્રશ્નો બહુ ઓછા પૂછો ને એટલે મને એટલું ખ્યાલ ના હવે ખ્યાલ આવી ગયો સરસ તો આપે કીધું કે શરીર પૂતગલ નથી આપણું જે શરીર છે એને પૂતગલ માં ના ગણાય પૂતગલ ની પર્યાય કહેવાય હા એટલે પૂતગલ ની પર્યાય
બિલીફ સ્વરૂપે કહેવાય. શું કહેવાય? અજ્ઞાનની બિલીફ. અજ્ઞાનની બિલીફ, હા, જેને આપણે કહીએ છીએ ને કે અજ્ઞાન કેટલા અવતારથી મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોનીય કર્મનું જે સ્ટોરેજ થયેલું છે, એ સ્ટોરેજની બિલીફો અંદર પડી છે અને પછી દર અવતારે ક્યુમ્યુલેટ થાય છે જ્યાં સુધી રિલેટિવ સત્યની વેલ્યુ છે ત્યાં સુધી. અને પૂતગલ શું છે? એ આ બિલીફને આધારે ઉત્પન્ન થયેલા કોઝની પ્રક્રિયા, એને પૂતગલ કહેવાય. એટલે જૈન ધર્મ પ્રમાણે ઘાતી કર્મના બેઝ ઉપર, ઘાતી કર્મના બેઝ ઉપર અવસ્થાને જોવાની શક્તિને કારણે ઊભું થયેલું કોઝ, એને આપણે કર્મ કહીએ છીએ. ઘાતી કર્મ કયું? મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૌનીય કર્મના દ્રષ્ટિથી તમે જે અવસ્થાને જુઓ છો એનાથી ઉત્પન્ન થયેલા રાગ દ્વેષને કસાયો, એનાથી આ કર્મ બંધાય છે, એ કર્મને પૂતગલ શબ્દ લાગુ પડે છે. પર્યાયથી જ આ ઉત્પન્ન થયું છે ને, પર્યાયથી જ ઉત્પન્ન. એ જ્ઞાન તમને પર્યાય રૂપી જ્ઞાન વ્યક્ત થયું. કયું થયું? હા, એટલે તમારું જ્ઞાન સર્વાંશ હતું, પણ તમે ખાલી ઉપયોગ પર્યાય નો કર્યો. મેં હમણાં જ તમને દાખલો આપી દીધો, પેલા બેનને પણ કીધું કે તમે જયારે એમ કીધું કે પેલી વ્યક્તિએ મારું અપમાન કર્યું, હવે આ જ્ઞાન જે છે એ પર્યાય નું જ્ઞાન છે. તો કે છે કે પર્યાય ની જગ્યા સર્વાંશ જ્ઞાન કયું છે? તો કે મારા મન વચન કયા, એના મન વચન કયા, કુદરતી રચના છે. તો પર્યાય નું જ્ઞાન ના કહેવાય, એ સર્વાંશ કહેવાય. તો પછી કર્મ બંધાવવાનું કોઈ કારણ રહેતું નથી. હા, એટલે પુરુષાર્થ આપણે એક તો કુદરતી રચના જોયો એટલે આપણે પર્યાયમાંથી મુક્ત થયા અને જ્ઞાનમાં આવ્યા કહેવાય, વિજ્ઞાનમાં આવ્યા કહેવાય. અને એક જો એ જે અવસ્થાને જે જેના કારણે એ પ્રકાશિત થઈ રહ્યું છે, જો સંભળાય છે સ્વામીજી? જો તમને સમજાવું, ઉદય કર્મ ને અંદર જે સંજોગ ઉભો થયો એ સંજોગ ને જોનાર જાણનાર આપણું ડિસ્ચાર્જ અંતસ્કરણ છે. એ ડિસ્ચાર્જ અંતસ્કરણ માં જે જ્ઞાન દર્શન છે એ પર્યાય નું છે. કારણ કે ગયા અવતારમાં અજ્ઞાન થી એ ચાર્જ થયેલું, યસ ઓર નો? યસ. અજ્ઞાન એટલે પર્યાય, બરાબર છે? એ પર્યાય અત્યારે ડિસ્ચાર્જ રૂપે ઉકલે છે, એટલે જ્ઞાન દર્શન પણ કેવું કહેવાય? પર્યાય નું જ્ઞાન દર્શન, બરાબર છે? હા સ્વામીજી, એટલે એ પોઈન્ટ ઉપર જ હું પૂછવા માંગુ છું સ્વામીજી. એટલે કમ્પ્લીટ કરી દો પહેલા. એટલે આ પર્યાય નું જ્ઞાન જયારે ઉકલે છે કે આ મારા ફાધર છે, મધર છે, હસબન્ડ છે, વાઇફ છે, છોકરા છે, આ મારું શરીર છે, આ મેં કર્યું, આ તે કર્યું, એ પર્યાય નું જ્ઞાન જયારે ઉકલે છે ડિસ્ચાર્જ રૂપે, બરાબર છે? અવસ્થા રૂપે અને અંતસ્કરણના જ્ઞાન દર્શન રૂપે બંને ડિસ્ચાર્જ છે, બરાબર છે? તે વખતે તમારું જે મૂળ પ્રતિષ્ઠિત આત્મા અત્યારે પુરુષાર્થ કરે છે, એને પર્યાયના જ્ઞાનમાંથી બહાર નીકળી એ બધી અવસ્થાને કુદરતી રચના જોવું, જેથી તમે પર્યાયના જ્ઞાનમાંથી બહાર નીકળી ગયા. હા, એટલે સ્વામીજી આપે જે કીધું ને કે સ્થૂળ સંજોગોની વાત કરી, કે સ્થૂળ સંજોગોને પર્યાયની દ્રષ્ટિએ જોવાયું, અજ્ઞાનતાથી અજ્ઞાનની દ્રષ્ટિ વપરાય. તેણે ત્રણ સંજોગો, મન વચન કયા, તેણેની વાત કરું છું. હા સ્વામીજી, એટલે એ મન એટલે વચનમાં વાણી આવી ગઈ ને, એટલે સ્થૂળ વાણી, સૂક્ષ્મ વાણી, બધું જ મન બી આવી ગયું. મન વચન કયા, તેણેની વાત કરું છું. મન વચન કયા, તેણે જે પરિણામ સ્વરૂપે છે એ બધું જ પર્યાય વાચક જ્ઞાન કુદરતી રચનામાં તમે લઈને આવ્યા છો. અને એને અવસ્થા તો રિલેટિવ સત્ય છે, એને કુદરતી રચના તરીકે જુઓ તો સનાતન સત્ય છે. હા સ્વામીજી, એટલે હા હા, હવે એ જે માં એ જે મનમાં જે કષાયોનું પોષણ જે છે, આ તો એક એક કષાયમાં આપણને તરત અંતરથી એમ થાય કે મને ક્રોધ આવ્યો, તો એ પણ તો એક પર્યાય જ થઈ.
મને ક્રોધ આવ્યો, મને ક્રોધ આવ્યો એ પ્રકૃતિ જે બોલે છે એ એની ડિસ્ચાર્જ પર્યાય છે. હા, પણ પ્રતિષ્ઠિત આત્મા તમારો લાઈવ એને કુદરતી રચના તરીકે જુએ છે તો એ પર્યાય નું જ્ઞાન નથી. હા, કારણ કે મન વચન કાયા તો કુદરતી રચના છે, એટલે જે લઈને આવ્યા છે એ જ નીકળવાનું છે. વાણીમાં પણ તે નીકળશે. મન વચન કાયા તૈને જયારે કુદરતી રચના છે, મીન્સ એમાં પુરુષાર્થ નથી, કરેક્ટ? નથી, બરાબર. હા, તો પછી હવે જે નીકળશે એ બધું તો અવસ્થા જ છે. હા, તો પછી અવસ્થાને તમારે અવસ્થા રૂપે જોવું છે કે અવસ્થાને કુદરતી રચના તરીકે જોવું છે? એ લાઈવ પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ છે. હા, બરાબર. એટલે સ્વામીજી, વ્યવહારમાં જયારે આપણે એમ બોલતા હોઈએ છે કે મને ક્રોધ આવ્યો, મારાથી આમ થયું, મારાથી આમ થયું, તો તરત જ પાછળ આ એક એક જયારે આ પર્યાયો બધી ઉદયમાં આવતી હોય ત્યારે દરેકની પાછળ જો જ્ઞાન હાજર રહે તો જ પરફેક્ટલી આપણે કહેવાય. કારણ કે ઝીણું ઝીણું જયારે અંદરથી ઉકલતું હોય ત્યારે કુદરતી રચના, મોટા મોટા સંજોગોમાં તો ખ્યાલ રહે છે પણ આવું અંદર બહાર આપણે બોલીએ નહીં, પણ અંદર એક આમ કોઈ અણગમતું થયું હોય બહાર સંજોગ, તો બહાર રિએક્શન ના આવે, સ્થૂળ ક્રિયામાં ના આવે, પણ અંદર સૂક્ષ્મમાં ચાલતું હોય રિએક્શન, તો એ જે રિએક્શન હોય એમાં પણ અંદર આપણને એમ થાય કે મને આવો ભાવ કેમ થયો એમ, તો એ ત્યારે પણ એને જો કુદરતી રચના ના જોવાય તો એ કર્મનું બંધન થઈ જાય ને. હા, થાય જ ને. એટલે મેં ઘણા વર્ષો પહેલા, આજથી 10 વર્ષ પહેલા એક ભાઈ હતા, તો એ કહે છે કે મને જ્ઞાન, આ વિજ્ઞાન સમજાય છે પણ વિજ્ઞાન મને હાજર નથી રહેતું અવસ્થામાં, તો મને કઈક એવો રસ્તો બતાવો, એટલે કઈક ચાવી આપો કે જેથી મને આ વિજ્ઞાન વાળી દ્રષ્ટિ પરિપક્વ થાય એમ. ત્યારે મેં એને ચાવી આપી હતી કે તારે રોજ જે માળા ગણવી હોય તો માળા ગણ, નહી તો હાથના વેડા ઉપર ગણ, કે હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું અને મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે. હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું અને મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે. આવી 108 વખત ની માળા ગણ ના સમજાયું? એટલે ધીમે ધીમે પાકું થાય, વારે ઘડીએ ચૂકી જાય છે, માળા ગણી હોય એટલે આપણું પાકું થાય. પ્રેક્ટિસ. એટલે મને તો શું, મારે તો આ કુદરતી મને જે નીકળે તે હું લોકોને ગાઈડ કરું છું, મારી પાસે કોઈ ચમત્કારની વાતો નથી. સ્વામીજી, પણ એમને માળા કરીએ પણ જયારે આવું સૂક્ષ્મમાં જયારે આવું બધું થતું હોય ત્યારે એટ ધેટ મોમેન્ટ એક્ઝેક્ટલી વિજ્ઞાન યાદ રહેવું એ બહુ મહત્વનું છે ને સ્વામીજી. એટલે આ માળા એ પ્રેક્ટિસ માટે છે ને. હા, પ્રેક્ટિસ માટે હવે સત્સંગ. હા, બરાબર. એટલે માળા કરવી એવું નથી કહેવા માંગતો હું, પણ આ તો કોઈ વ્યક્તિ હાજર નથી રહેતું તો હું કહું આવી પ્રેક્ટિસ કર ભાઈ, આમાં બહાર તો કશું બોલવાનું નથી, જે કઈ કરવાનું છે અંદર જ કરવાનું છે, બહાર કઈ ફિઝિકલ માળા ગણવાનું નથી, અંદર તું બોલો કે હું શુદ્ધ આત્મા છું, જેમ આપણે અજપ આ જાપ કીધું કે હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, એ શ્વાસોશ્વાસની જેમ અંદર લક્ષમાં રાખ્યા કરો, એવી રીતે એ જ રીતે અજપ આ જાપમાં આવું પણ કરી શકાય કે હું પોતે મન વચન કાયાથી મુક્ત શુદ્ધ આત્મા છું અને મન વચન કાયા અને 5 ઇન્દ્રિયથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. આવી માળા ગણો, જે પેલું બોલવું તો કરો, આ કરવું એ બધું અંદર જ કરવાનું છે, બહાર કશું ક્રિયા રૂપે કરવાનું નથી. સમજાય ને? હા સ્વામીજી, સમજાય. હા, ઓકે ઓકે, ઠીક છે. ઇલેક્ટ્રિકલ એટલે મનોમય કોષ છે, કોઝલ બોડી છે અને મહાકારણ એટલે સુપર કોઝલ બોડી છે.
તો કોઝલ બોડી સુધી તો મને સમજાયું, પણ આ મહાકારણ એટલે મહાકારણ એટલે સુપર કોઝલ બોડી એ પ્રતિષ્ઠિત આત્મા હોઈ શકે? એટલે મહાકારણ કીધું છે કે મહાબોડી કીધું છે? ના, મહાકારણ શરીર, મહાકારણ શરીર કીધું છે. કારણ શરીર ને એની ઉપર મહાકારણ શરીર. એટલે કારણ શરીર, કારણ શરીર તો કારણ શરીર એટલે કોઝલ બોડી કહેવાય, અને મહાકારણ શરીર એટલે તમારી અજ્ઞાનતા, જેને જૈન પરિભાષામાં આપણે જે ચાર પ્રકારના ઘાતી કર્મો છે એ મહાકારણ કહેવાય. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મૌન્ય કર્મ એ મહાકારણ છે કે જેને કારણે આ કોઝલ બોડી તૈયાર થાય છે. અને કોઝલ બોડીને કારણે કુદરત આપણને ઇફેક્ટ બોડી અને સંજોગો આપે છે. ઓકે, સમજાયું સ્વામીજી? હા, એટલે આ તો બધા શાસ્ત્રમાં શબ્દો બધા આડા અવડા વાપરે દરેકને જેમ ઉચિત લાગે, ખ્યાલ આવે ને? એટલે એ લોકોની રીતે એ બરાબર છે. યા, એટલે એ મહાકારણ શરીરની અંદર જે આ બધું અજ્ઞાન ભરેલું હોય એ આપણને એનાથી બધા કોઝ બને એમ. યસ, ઓકે. યા, ને સ્વામીજી, આપણે જે પ્રતિષ્ઠિત આત્માની અંદર આપણે જે હમણાં બધું ચાર્જ કરીએ છીએ એ ક્યાં સ્ટોર થાય? પેલું આપણે જેમ કોઝલ બોડીની અંદર બધું સ્ટોર થયું હોય ને હમણાં ડિસ્ચાર્જ થાય, તો આ જે પ્રતિષ્ઠિત આત્મામાં આપણે હમણાં બધું જે વિચારીએ છીએ, જે ભાવ કરીએ છીએ, એ કઈ જગ્યાએ સ્ટોર થાય સ્વામીજી? પણ એ બોડી એ કારણોની જ બનેલી છે. કારણ એટલે કર્મ, કર્મ થી બનેલી છે. પાસ્ટ લાઈફ ના કર્મ બી હોય અંદર, અને હમણાં જે આપણે નાખીએ છીએ એ પણ હોય અંદર. પાસ્ટ લાઈફ ના કર્મ છે એ ડિસ્ચાર્જ કોઝલ બોડી છે, એ જુદો પાર્ટ થઈ ગયો. અને અત્યારે ચાર્જ કોઝલ બોડી છે, જુદો પાર્ટ થઈ ગયો. પેલો ડિસ્ચાર્જ થઈ રહ્યો છે, કન્ઝ્યુમ થઈ રહ્યો છે, અને આ નવો તૈયાર થઈ રહ્યો છે. ઓકે, એટલે ડિસ્ચાર્જ કોઝલ બોડી અને ચાર્જ કોઝલ બોડી. ઓફકોર્સ, એ તો હોય ને, ડિસ્ચાર્જ ને આધારે અત્યારે આપણું લાઈફ છે, અને ચાર્જ ને આધારે નવું લાઈફ તૈયાર થઈ રહ્યું છે. કોઝ એટલે ડિસ્ચાર્જ કોઝલ બોડી ની અંદર એ સ્ટોર થાય. અત્યારે જયારે સ્ટોર થાય ત્યારે એને ચાર્જ કોઝલ બોડી કહેવાય. પછી જયારે બીજા અવતારમાં રૂપકમાં આવે ત્યારે ડિસ્ચાર્જ કોઝલ બોડી કહેવાય. રાઈટ. અને અત્યારે પાછું નવું ચાર્જ થાય એને ચાર્જ કોઝલ બોડી કહેવાય, જે નેક્સ્ટ બર્થમાં પાછું ડિસ્ચાર્જ થશે. રાઈટ. હમણાં આપણે જે પણ કરીએ છીએ સ્વામીજી એ ડિસ્ચાર્જ બોડી, ચાર્જ કોઝલ બોડી ની અંદર એ સ્ટોર થાય છે, અને નેક્સ્ટ લાઈફ ની અંદર પછી એ ડિસ્ચાર્જ કોઝલ બોડી તરીકે આવે. હા, ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ કોઝલ બોડી ઓટો મોડ છે, અને ચાર્જ સાદી ભાષામાં સાયક નો મતલબ જેનો એટલે નાશ ન થાય તેવું. ઓકે, સંકિત તો ખરું, પણ કેવું સંકિત? નાશ ન થાય તેવું. ઓકે, જૈન પરિભાષામાં ત્રણ પ્રકારના સંકિત કીધા છે. એક એક સંકિત શબ્દ બોલ્યા છે, પછી સયોક્ષમ બોલ્યા છે, અને સાયક સંકિત બોલ્યા છે. સંકિત એટલે બેઝિક સંકિત, જેને આપણે બીજ જ્ઞાન કહેવાય. સયોક્ષમ એટલે તમને સમજાયું ખરું, પણ પછી એ રહે છે નથી રહેતું, રહે છે નથી રહેતું. અને ક્ષયનો ઉપશમ કહેવાય. એટલે કહે છે ને કે મને જ્ઞાન ખબર છે પણ ઉપયોગમાં આવતું નથી, જ્ઞાન ખબર છે પણ ઉપયોગમાં આવતું નથી. એને ક્ષયોપશમ કહેવાય. ને ક્ષાયિક એટલે કે પછી કાયમ નું જોઈએ, પછી જાય જ નહીં, જાય જ નહીં. એટલે સાયક સંકિત ઇઝ ઇક્વલ ટુ કેવળ દર્શન. ઓકે, જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ સ્વામીજી. હવે પ્રાર્થના કોઈ કોઈ બાકી નથી ને? ના સ્વામીજી, થોડા હાથ હતા, પણ હવે અમને એડમિને મને ના પાડી છે કે બંધ કરી દેવાનું. ઓકે ઓકે, ચલો આ તો પ્રાર્થના બોલી દઈએ. અને બીજો એક સમાચાર આપું, કદાચ હું રવિવારે જો બપોરે આવી જઈશ તો આપણો સાંજનો સત્સંગ આપણે એનાઉન્સ કરીશું 7:30 to 9:30 નો, પણ એ ડિપેન્ડ છે, એની જાણ શનિવારે આગલા દિવસે કરી દેવામાં આવશે. ભલે, થેન્ક યુ. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો.
તેમજ મારામાં વન બિરાજેલા છો, આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતા એ કરીને, અજાગૃતિ એ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરો એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદ ભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ.